जय जय बहुचर अगम अगोचर तू ही सचराचर विस्तारी हे जय सुखकारी विपद विदारी तू जित पानी बलिहारी मरधा पर सारी त्रिशूल धारी बहुचर बाली फिर ताली ओम नमो नमो भगवती भवानी शंखलपुर स्थानक वाली शंखलपुर स्थानक वाली हे शंखलपुर स्थानक वाली लाख लाख दीव दानी आरती उतारो मारी मारी लाख जीवड़ानी आरती उतारो मारी माड़ी ना मंदिर याने द्वार देखो कटवाली बहुचर मानो जय जय का तूफान में लग जा रानी मारा पगमा तुम्हारी लागणियों ने बेड़ी न पहराओ आजे मारी पूजा नो छेल्लो दिवस छे पण महाराज सात सात दिवस थी आपे पेट में अन्न नो दाणो लीधो नथी उग्र तपस्या करो छो सौनी बात मानी जाओ वरसाद अटके पछी जजो मिथ्या प्रयत्न रहेवा दो प्रधान जी तमे सौ जाणो छो कि हूँ भोलानाथना दर्शन कर्या वगर उपवास तोड़तो नथी अने आमे देह पड़वानो छे तो भोलानाथनी सामे ज देह शा माटे न छोड़ू गुस्सो न करता नाथ माता बनवानी शुं मने वधारे झंखना न होत मारो खाली खोड़ो मने पोकारी पोकारी ने कहे छे कि तू अंजनी छे परंतु पुत्र प्राप्ति माटे आजे की पूजा अधूरी ना मुकाय आजे तो हूँ भोलानाथ पासे थी वचन लईने ज आवीश मने जवा दो रानी नाथ તમારી વાત તો સાંભળો ના ભાભી મારી વાત માનશો તમારે ત્યાં રાજગાદીનો વારસ નથી મારો દુર્જનસિંહ છે ભગવાને મને વારસ દીધો છે આ પીછો તો એને ખોળે લઈ લ્યો અને રાજગાદીનો વારસ બનાવો અરે ઘી ઢોળાશે તો એ ખીચડીમાં છે આંગળીથી નખ વેગળા તે વેગળા છે એ વાત હજી તમે નથી જાણતા લાગતા જાલિમસિંહભાઈ એ તો સમય જ બતાવશે કે રાજગાદીનો વારસ કોણ બનશે ઓમ મૃત્યુંજય રુદ્રાય નીલકંઠાય શંભવે અમૃતેશાય સેવાય મહાદેવાય તે નમઃ ॐ मृत्युंजय रुद्राय नीलकंठाय शंभवे
अम्बकेशाय सेवाय महादेवाय ते नमः महादेव મારા કયા ગુનાની સજા હું ભોગવી રહ્યો છું? મેં મારા આટલા આયુષ્યમાં કોઈ દિવસ કોઈની આતડી કકડાવી નથી. પશુ પંખી પરત મેં માયા બતાવી છે. હંમેશા દાન માટે હાથ ખુલ્લો રાખ્યો છે. તેમ છતાંય હું વાંજ્યો તારી પાસે શું નથી. અને અમે તારા જ બાલુડા એક પુત્ર માટે ટાવળી. ભોળાનાથ, આજે આઠ આઠ દિવસથી અન્ન જળનો ત્યાગ કરી સંતાન સુખનું વરદાન પામવા તમારી સમક્ષ આશાનો લીંટ મારી લઉં છું. મુજ વાજ્યાની શેર માટેની ખોટ પૂરી કરો પ્રભુ. હું વરદાન મેળવીને જંપીશ ભોળાનાથ. મને વરદાન આપો પ્રભુ, વરદાન આપો પ્રભુ, મને વરદાન આપો. જો વરદાન નહીં આપો તો હું મારો પ્રાણ આપી દઈશ. તમે શું કરે મોતને વાલું શા માટે કહું રાજન? શા માટે? આમ જે બલિદાન આપવું જ હતું મને કેમ ન કહ્યું? સારી જિંદગી તમારો સાથ આપ્યો, મૃત્યુ વખતે તમારો સાથ ન આપત એમ તમને લાગે રાજન? રાજન બોલો, મને એકલી વખત શા માટે ચાલ્યા ગયા? શા માટે મને સાથ ન ગયા? રાજન, 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 આઠ આઠ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી કઠોર તપશ્ચર્યા કરી અને તે એક વરદાન માટે મારા વરનું દાન લઈ લીધું. અરે જગત જા કે તું રક્ષક માટે ભક્ષક બનશે તો તારી શરણે આવજો કોટ. પતિનો પડછાયો દૂર થતા પડછાયાથી પત્નીએ પણ દૂર થવું જોઈએ. હવે મારે જીવવું નથી, હવે મારે જીવવું નથી. હવે હું પણ તારા સામે જ મારો પ્રાણ પાથરી, પછી ભલે જગત તારા પર ફિટકાર વરસાવે, ભલે જગત તારા પર ફિટકાર વરસાવે. થોબ રજપૂતાણી, થોબ. હું તારા પર પ્રસન્ન થયો છું. તું જે માગીશ એ હું તને આપીશ. મારું ચૂડલું અખંડ રાખો, મારા માથા પર સૌભાગ્યનો ચાંદો અમર રાખો, અમર રાખો. તથાસ્તુ. માંગ માંગ સોલંકી નરેશ, હું તારી ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થયો છું. ભોળાનાથ, તારી કૃપાથી મારે ત્યાં કશાની ખોટ નથી, માત્ર શેર માટીની ખોટ પૂરી કરો ભોળાનાથ. તથાસ્તુ, મારું તને વરદાન છે, તારી ઈચ્છા પૂર્ણ થશે. શું વરદાન આપી આવ્યા? કેમ પ્રભુ, તમે જેને વરદાન આપીને આવ્યા છો
તમારા નસીબમાં પુત્ર સુખ નથી લખ્યું. વિધાતાએ જે લેખ લખ્યા છે એ કોઈ દિવસ મિથ્યા થતા નથી. ભક્તોને દુઃખ મારાથી સહન નથી થતું દેવી, એટલે હું તો વરદાન આપીને આવ્યો છું. તમે સાવ ભોળા છો ભોળાનાથ. આ રીતે સૌ કોઈ ઉગ્ર તપશ્ચર્યા કરશે અને તમે વરદાન આપ્યા કરશો તો. દેવી, હું તો વરદાન આપીને આવ્યો છું, એને પાર પાડવું તમારા હાથમાં છે. આ વિકટ પરિસ્થિતિમાંથી પાર ઉતરવા મારી બેન બહુચરની સહાય લેવી પડશે. બેન પાર્વતી, બેન બહુચર, તું જ મારી સહાય કરી શકે તેમ છે. બેન પાર્વતી, શું વિપદાવી પડી છે? બેન, તું મારાથી નાની છે પણ આ કામ તું જ પાર પાડી શકે તેમ છે. ભગવાન ભોળાનાથ ભક્તને વરદાન આપીને આવ્યા છે અને એ સોલંકી નરેશના ભાગ્યમાં. તું ચિંતા ન કર પાર્વતી, ભગવાન ભોળાનાથના વરદાનની ચિંતા મારે માથે છે. હર્ષ, હવે મારી ચિંતા દૂર થઈ. કામ વગર કોઈને બોલાવતો જ નથી. મારું એવું શું કામ પડે? કહું છું, બેસ. કયું ને બેસ, આ સગી નહીં થાય. ચંપા, હું જે કામ કહું તે આનાકાની વગર કરવાનું છે. એમાં જરા પણ ગફલત કરી તો ધડ પર માથું નહીં રહે. એની મને ક્યાં ખબર નથી. ચંપા, આ કામ તું જ કરી શકે છે. કોઈની મારવા માંગો છો શું? હા, રાજમાતાનું બાળક જન્મીને આંખ ખોલે એ પહેલાની આંખ બંધ કરી દેવાની છે. રાજમાતાનું સંતાન સુખ છીનવી લેવાનું છે. એટલે મારી બાળકને? નાના, આવું ઘોર કૃત્ય મારાથી નહીં થાય. ચંપા, તું લાખ વાર ના પાડીશ તો આ કામ તારે જ કરવાનું છે. જાલમસિંહ ફક્ત એક જ વાર નિર્ણય લે છે. લે આ સોના મુદુની. કામ પતી ગયા પછી હીરા મોતી થી તને મઢી દઈશ. લઈ લે, લઈ લે, નહીં તો આ સગી નહીં થાય. લઈ લે. શું વાત કરે છે ચંપા? કામ પાર પાડવા સોના મોરની થેલી તને આપી? હા રાજમાતા, તું મહારાજને જાણ કરું છું. ના રાજમાતા, મહારાજને જો આ વાતની જાણ થશે તો જાલમસિંહના ભયંકર કારસ્થાની જાણ આપણને નહીં થાય. અત્યારે તો મેં એનો વિશ્વાસ સંપાદન કર્યો છે એટલે એના શૈતાની દાવ પેશીની જાણ મને પણ થશે અને તમને પણ એની જાણ થતી રહેશે. પણ ચંપા, લક્ષ્મી જોઈને ક્યાંક તારું મન ચલિત થાય તો? તે દિવસે ચંપા આ જગતમાં જીવતી નહીં હોય રાજમાતા. તમે કદાચ ભૂલી ગયા હશો પણ હું પ્રાણ જશે ત્યાં સુધી નહીં ભૂલું કે મોતના પંજામાંથી તમે મને બચાવી નવી આવરતા આપી હતી, તમારી દાસી બનાવી નવું જીવન આપ્યું અને આજે આજે જ્યારે સંતાનનો સુખ પામી તમને નવું જીવન મળે છે ત્યારે એ જીવન હું છીનવી લઉં તો ફિટકાર છે મને, ફિટકાર છે મારી જનેતાને, તિરસ્કાર છે મારી માતાના ધાવણને. ચંપા, તારા જેવી દાસી મળવી એ પણ મારું સૌભાગ્ય છે. લક્ષ્મીને ઠોકરે મારી મારા આવનારા સંતાનની છત્રછાયા તું બની. તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. લે ચંપા. નહીં રાજમાતા, મને તું તમારા ચરણોમાં જ પડી રહેવા દો. તમારી સેવા એ જ મારું આભૂષણ છે. ચંપા, ઓ ચંપા, તારું સ્થાન મારા ચરણોમાં નહીં મારા હૃદયમાં છે. રાજમાતા. રાજન, આપના ચરણોને આરામ આપો. આપ શૈયા પર બિરાજો, જેવા શુભ સમાચાર મળશે કે આપને એની જાણ થશે. પ્રધાનજી, મને સામાન્ય માણસની જેમ વર્તવા નહીં દો, પ્રણાલિકાનો ભંગ નહીં કરવા દો. હું એક રાજા હોવા ઉપરાંત સામાન્ય માનવી પણ છું અને હું બાપ બનવાનો છું. મારા આનંદ અવધિની વેળાએ તમે મને બિરાજવાનું કહો છો? ના ના પ્રધાનજી, હું તમારી આજે કોઈ આમંત્રણને સ્વીકારવા તૈયાર નથી. તમે માતા બન્યા ખરા પણ તમારી કુખે પુત્ર લઈ પુત્રી જન્મી છે. પુત્રી સાચું કહે છે? મારી મશ્કરી તો નથી કરતી ને? મશ્કરી મેં નથી કરી, વિધાતાએ કરી છે.
માતાજી એ કરી છું ચંપા ચંપા મને મારી ના મને જય રામ જય રાજમાતા ચંપા મને માતાએ આવું વરદાન આપ્યું મને વારસ જોતો તો વારસ પરણીને બીજાને ઘેર જાય એવું સંતાન સુખ મારે નહોતું જતું પરવાલાની સુખની વેચણીનો ચોપડો પણ આજે વૈશ્ય રાજમાતા ચંપા ચંપાને દૂધ પીતી કરીને પુત્ર હોય કે પુત્રી ભગવાન જે આપે તે પાથેલા ખોળામાં ઝીલી નેવું જોઈએ પણ મહારાજ જયારે જાણશે કે મેં એમને પુત્ર નહીં પુત્રી આપી છે તો એમને આઘાત લાગશે અને ત્રીજી આ ઓરડા ને નિર્જીવ દીવાલો તું કેમ શું વાગે છે હું મહારાજ ને જઈને કહીશ કે તમને કંદુરા બંધ દીકરો કર્યો છે છૂટું બોલશે હા રાજમાતા મારો અનુભવ એમ કહે છે ભૂતકાળને ભૂસી નાખો ભવિષ્યકાળને ભૂલી જાઓ વર્તમાનનો વિચાર કરો પુત્રીને બદલે પુત્ર કહીશ તો રાજમહેલમાં આનંદની છાણ ઉડશે ભવિષ્ય ભવિષ્યને ભૂલી જાઓ રાજમાતા વર્તમાનનો વિચાર કરો હું જાઉં છું મહારાજના સમાચાર આપવા ચંપા મહારાજ મહારાજ વધામણી લેવા આવીશું પુત્ર જન્મ્યો છે ને મહારાજ પુત્ર જન્મ્યો કંદોરા બન ચંપા લેતા વિરામ હું બાપ બન્યો બાપ એક પુત્રનો બાપ પ્રાણજી આખા નગરમાં જાણ કરો સાકર વેચો ખેરાત કરો આનંદ મંગળ ગીત ગાઓ આખા નગરમાં રૂનો ઉત્સવ ઉજવો પ્રાણજી દીકરા આજનો દાડો નકલી હાર પહેરી લે કાલથી હીરા માણેક ઉપર આરોડજે અને હીરા મોતી પહેરજે પિતાજી આજે રાજકુમારના જન્મનો માનમાં ઉત્સવ છે હા અને એ ઉત્સવમાં આપણી યોજના જો પાર પડે તો ખજાનો ક્યાં છુપાયેલો છે એનો ભેદ આપણે ઉકેલી શકીએ આમાં શું છે ખબર તમને કઈ કોને ભેટ આપવા લાવ્યા છો હા લાવ્યો છું ભેટ આપવા જોવી છે તારે ભેટ હા પિતાજી સાપ હા સાપ લાખ લાખ દીવડાની આરતી ઉતારો મારી મારી ના મંદિર આને ધા એક કટવાળી બહુતર માનો જય જય કા જય જય કા જય જય કા તું કટવાળી બહુતર માનો જય
लाख लाख दीवड़ानी आरती उतारो मारी माड़ी ना मंदिरिया ने द्वार हे कुकटवाली बहुचर मानो जय जय का पावन संसार राखण हारी बहुचर मानो जय जय दासी चंपा खूब कुनेबाज छे हां एना कुने थी तो बधु बराबर चाले छे एना हो तो कोन जाने शोने शू थयो होत अने चंपा कुवर ने साजवे छे पण जतन थी चंपा खरे खरे नाम ने पात्र छे हां महाराज चंपा राजकुमार ने रक्षा ते शा माटे करी राजकुमार ने रक्षा मैं नथी करी जालंती तारी बात मानी लेवा दूध पीतो बाळक नथी समझी કુંવર જન્મના ઉત્સવમાં કુંવર જ ઘોડિયામાં ન હોય એવો કિમ્યો તારા જેવીના ફરદુક ભેજામાંથી જ નીકળી શકે કુંવરને ઘોડિયામાં કેમ નતો મૂક્યો કુંવરને ઘોડિયામાં રાજમાતાઈ નતો મૂક્યો શા માટે કહેતા હતા કે કુંવર જન્મના ઉત્સવમાં આખું ગામ ઉમટશે ત્યાં કુંવરને કોઈની નજર ન લાગી જાય અને કુંવરને ન થવાનું થઈ જાય આ ડરના માર્યા રાજમાતાએ કુંવરને પોતાના ઓરડામાં જ રાખેલા અરે આટલું જ નહીં પણ એના ઉપર ચાપતી નજર રાખવા માટે પ્રધાન અને એના માણસોને પણ કહેલું હા તો આ બધી રમત રાજમાતાની હતી એમ હા હા જાલમસિંહ કુંવર માટે જમ જેવો છે હું કહે છે એટલે માની લઉં છું પણ વિજય આપણને મળવું જોઈએ આપણી બાજી ઊંધી ન વળવી જોઈએ અને તને કાંઈ ગડબડ જેવું લાગે તો મને ચેતવજે કુંવરનું આયુષ્ય ઘણું દીર્ઘાયુ છે બધા જ ગ્રહો જોતા ભાવિ ઘણું ઉજળું છે ખૂબ જ યશ અને કીર્તિ પામશે પણ શું અટકી કેમ ગયા રાહુ અને કેતુ જન્મના સ્થાનમાં છે બુદ્ધ પર શનિની વક્ર દ્રષ્ટિ છે એટલે 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 પિતા માટે ભારી કહેવાય મહારાજ રાણી તમે ચિંતા ના કરો જ્યોતિષાચાર્ય વિના સંકોચે જે હોય તે કહો પિતા માટે ભારી એટલે 15 વર્ષ સુધી બાળકનું દર્શન એમના માટે મૃત્યુનું કારણ બનશે વર્ષોની તપશ્ચર્યા બાદ આપણે ઘેર પુત્ર જન્મ થયો છે પ્રભુ પ્રત્યેની પૂજામાં મારાથી કંઈક ઓછા પામી હશે એટલે જ મારાથી પુત્રનું મુખ નહીં જોઈ શકાય કઈ વાતો નહીં જેવી ઈશ્વરે ઈચ્છા જ્યોતિષાચાર્ય તમે પધારો સુખની સાથે સાથે થોડું સુખ હોય તો સુખની સાચી કિંમત સમજાય છે ભગવાન શંકરે હળહળ પચાવ્યું કોઈ ટીપુ
ઈચ્છા તો મારી હતી કે તમને ઘણા વખત મળ્યો નથી, પરંતુ આપ તો જાણો છો કે ઘણા વર્ષો પછી અમારા જીવનમાં સોનાનો સુગંધ ચાળા નરેશ. એ વધામણીના સમાચાર મને મળે ત્યારે મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. હું આપને ત્યાં ક્યારે આવું, ક્યારે મળું એ વિચાર મારા મનમાં રમ્યા જ કરતો હતો. કેમ છે આપને ખબર અંતર? ખબર તો સારા છે, પરંતુ પત્નીનું અંતર વધી ગયું. પુત્રીનો જન્મ આપતી વેળાએ એમને વસ્તુ લાગી. એક તરફ પુત્રીને જન્મ આપ્યો, બીજી તરફ મોતને ભાલું ગયું. અરે ચાવડા નરેશ, જીવન મૃત્યુની રમત જેટલી કરી શકાતી નથી એટલી ટાળી પણ શકાતી નથી. આપને ત્યાં રાજકોટનો જન્મ થયો એ વાત મેં જાણી હતી, પરંતુ આપની પત્નીની મૃત્યુની વાત મેં આજે જ જાણી. એ મૃત્યુના સમાચાર મેં આપને જાણી જોઈને જ કહ્યા ન હતા, કારણ કે આપને ત્યાં રાજકોટનો જન્મ થયો હતો. અરે ચોપાટ જેવી રમત છે જિંદગીની, હારી જઈએ તો એ દાવ તો રમવો જ પડે. સોલંકી નરેશ, એ દાવ રમવા જ હું અહીંયા આવ્યો છું. તો નાખો દાણા. સોલંકી નરેશ, આ ચોપાટની રમતના દાણા નાખવા નથી આવ્યો, પરંતુ આપના રાજકુંવર અને મારી રાજકુંવરીના જીવનની રમતના દાણા નાખવાના આવ્યો છું. એમાં હાર આપની અને જીત મારી જ છે. અરે આમાં ન તો જીત આપની છે ન તો મારી હાર, કારણ કે આપ આપની પુત્રી આપીને પુત્ર મેળવો છો તેમ હું પુત્ર આપીને આપની પુત્રી મેળવું છું. સોલંકી નરેશ, તું મારું માનવું સ્વીકારો છો? સ્વીકારવું જ પડે ચાવડા નરેશ, કારણ કે આપે તો મારા મોની વાત કહી દીધી. પણ તો સોલંકી નરેશ, આ વાતની જાણ રાજમાતાને કરવી જોઈએ, એમનું મન પણ જાણવું જરૂરી છે. જ્યારે બંને આત્માઓ એક હોય તો બંને જેને પૂછવાની શી જરૂર? મારી હા માં એમની હા સમજજો. પણ મને વાત તો કરવી હતી, પુત્રના લગ્ન નક્કી કરું છું ને મને જાન પણ નથી કરતા. કેમ, મારો નિર્ણય આપને માન્ય નથી? માન્ય નથી એમ નથી કહેતી મહારાજ, પણ છે ને પોતાનું અસ્તિત્વ નથી હોતું, એને તો ચાલવું પડે છે. જેનો પડછાયો બન્યા હોય એની સાથે સાથે, છતાંય માનું મન છે, પુત્રને લગ્નની એને પણ હોશ હોય છે. મેં એને ક્યાં ના પાડી છે, પરંતુ ચાવડા નરેશને પુત્રીનું માગવું સામેથી ચાલીને આવ્યું હોય અને ખુદ ચાવડા નરેશ જ વાત લાવ્યા હોય તો સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો. પાટણના નરેશની શાખ કે જીવી તેવી નથી. એવું ક્યાં નથી જાણતી, પણ આટલી ઉતાવળ નહોતી કરવી, કારણ કે રાજકુંવરમાં રાજકુંવરમાં શું વાત છે મહારાજ? રાજકુંવરમાં વર્ષો વીતતા શારીરિક અને સમજણ શક્તિમાં ફેરફાર થશે. રાજકુંવર મોટો થયા પછી એનું મન જાણીને સત્પન કરીએ તો? એટલે ચાલી આવતી પ્રણાલિકાનો હું ભંગ કરું? આપણા રીત રિવાજ પ્રમાણે પુત્ર પુત્રીનો જન્મ થાય એ પહેલા સંબંધો જોડાતા હોય છે, પછી એ સંબંધોનું વચનોનું પાલન પ્રાણ જાય તો પણ કરવું પડે છે. અને એક બીજી વાત, રાજકુંવરની માનસિક અને શારીરિક શક્તિ જોતા એમને શસ્ત્રવિદ્યા શીખવવી જરૂરી છે. આપની યોગ્ય વિચાર કર્યો છે, પણ શસ્ત્રવિદ્યા શીખવશે કોણ? એક જ માણસ તલવાર ચલાવવાની કુશળતા જાણે છે, એ છે રેવાશંકર. જાતિ બ્રાહ્મણ છે, પણ જ્યારે તલવાર ચલાવે છે ત્યારે બલબલા ક્ષત્રિયોનું પાણી ઉતારી નાખે છે. રાજકુંવરની શસ્ત્રવિદ્યા શીખવા સત્વરે રેવાશંકરને ત્યાં મોકલી આપો. વાહ વાહ, આ ઉપર સરસ, એવી રીતે બરોબર બરોબર. વાહ કુંવર, વાહ વાહ વાહ, બહુ સરસ. દુર્જન, તલવાર બાજી શીખવાનું કારણ સમજે છે? કારણ હું ના સમજી એવો બુદ્ધો નથી, ગમે તેમ તો તમારો દીકરો છે. હાય સાબાસ દુર્જન, તો કર વાહ. વાહ વાહ, આવ આવ, વાહ 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 વાહ. વાહ રાજપુત્ર, વાહ. આ રીતે જો શીખશો ને તો શસ્ત્રવિદ્યામાં જલ્દી પારંગત થઈ જશે. ગુરુજીનો આશીર્વાદ જોઈએ. અરે આવો શિષ્ય મળે તો ગુરુ માટે ગૌરવની વાત કહેવાય બેટા. પણ તમારો પુત્ર કેમ શીખતો નથી? એને તીરે ઉભારીને તમાશો જોવાની આદત છે અને શસ્ત્રને હાથ હડાવવાની ના પાડે છે બેટા. હું એને પૂછી જોઉં. હું ભલે, ચાલ એક દાવ થઈ જાય. નહીં, ઈની ઈ ઈમાં ગુસ્સે તો ઈની ઈ થઈ જાય. એટલે જોયું, આ બોલે છે પણ આ રીતે. ઈની ઈ એટલે તલવારની ધાર, અને ઈમાં ઘુસે એટલે શરીરમાં ઘુસે,
અને એટલે ઈની ઈ થઈ જાય, એટલે શરીરની ચાળણી થઈ જાય. હા સરસ સરસ સરસ, તમે બંને જણા મિત્રો થવાને લાયક છો. પિતાજી બરાબર કહે છે ને? હા, ઈની ઈનો ઈ થવા લાવું છું અને ઈનો ઈ જ થઈ તો મિલાવ. હા શાબાશ. ઘોડી પાથાલી છે એટલે જરાક ધ્યાન રાખજો. જાઓ. તમે બધી જ વિદ્યામાં પારંગત થયા છો, હું તમને આ ઘોડી ભેટ આપું છું. ગુરુદેવ, આપે મને જે જ્ઞાન આપ્યું છે એ માટે હું આપનો ઋણી છું. બોલો, ગુરુદક્ષિણામાં શું આપું? રાજપુત્ર, તમે બધી જ વિદ્યામાં પારંગત થયા છો એ જ મારે મને મોટી ગુરુદક્ષિણા છે. છતાંય તમે કહો છો તો ગુરુદક્ષિણામાં માગું છું કે મને મારા પુત્ર ભગવાનની ખૂબ ચિંતા છે. મારા મૃત્યુ પછી તમે એની સંભાળ રાખજો. ભલે ગુરુદેવ, ભગવો મારો મિત્ર છે અને મારા ગુરુદેવના પુત્ર હોવાથી એ મારા જીવ કરતા વધારે વાલો છે. પિતાજી, હું ઈનો ઈ થઈને રહીશ અને ઈનો ઈ વાંકો નહીં વળવા દઉં. એટલે વાળ વાળ વાંકો નહીં વળવા દઉં. હા જો દુર્જન, મેં બધી વિદ્યામાં તને પારગમ કરાવ્યું, હવે બાકીની તરકીબ તારા હાથ. તમે ફિકર ના કરો પિતાજી, તમે મને એ વિદ્યા આપી છે કે સૌ કોઈ જોતા જ રહી જાય. આવતીકાલે મારા કર્તવ્ય જોજો પિતાજી. તમે લોકો ચોકી પહેરો કેમ નથી કરતા? બરાબર દેશપાલ, તમે જઈને આરામ કરો, હું પોતે જઈ પહેરો કરું છું. દુર્જનસિંહ, મારો ઘા ખાલી ન જાય, એ ભાગી ભાગીને આટલામાંથી દૂર નહીં જઈ શકે. તપાસ કરો તમે. તમે બતાવેલા બધા જ તાવ પેચ મેં એના પર આજુ, પણ દરેક વારી મારા કરતા વધારે સારા અને ચડિયાતા તાવ પેચ બતાવતો હતો. એટલે નાલાયક, તું એમ કહેવા માંગે છે કે મારા માવડત નથી? હું એમ નથી કહેતો પિતાજી, પણ લોકો એમ કહે છે કે કુવામાં હોય તો હવાડામાં આવે ને. ચૂપ કર. ઠીક છે, તમે કહો છો તો ચૂપ થઈ જાઉં છું, પણ પિતાજી આ વખતે મને કોઈ એવી તરકીબ આપો કે ન રહે પાસ ઓર ન બચે પંચરી. તેજપાલ લગ્ન કરવા તૈયાર થશે? કેમ, તેજપાલને પાટણની રાજકન્યા પસંદ નથી? રાજકુમારીની વાત નથી રાજન. તો કઈ વાત છે?
હવે તેજપાલની ઈચ્છા હોય કે ના હોય, મેં તો ચાવડા નરેશને વચન આપી દીધું છે. નાનપણમાં જ તેજપાલના લગ્ન પાટણની રાજકન્યા સાથે નક્કી કર્યા હતા, એટલે હું તો જાઉં છું લગ્નની તિથિ નક્કી કરવા. કેમ રાણી, મૂંગા થઈ ગયા? જવાબ કેમ નથી આપતા? હું કેમ મૂંગી છું, જવાબ તો આપું છું. છતાં આપના મગજમાં વિચારોનું વાવાઝોડું વાઈ રહ્યું છે, એ ભાવ આપના મુખ પરથી હું વાંચી શકું છું. હું વિચાર કરતી હતી આપણા વચનનો. આપે જે નક્કી કર્યું છે એમ જ થશે એમ આપ માનો છો, પણ થશે એ જ જે ઉપરવાળાએ ધાર્યું હશે. એની વાતમાં તો કોણ મિનબેક કરી શકે એમ છે, પરંતુ આપ રાજકન્યાને મળ્યા નથી. આટલી નાની ઉંમરમાં ભક્તિરસમાં ગયા ડૂબ છે. અરે ભક્તિ પરાયણ છે, ભક્તિ પરાયણ. પહેલા મારી આરતી ઉતાર, મારી પૂજા કર, મારે પુષ્પો ચડાવ, એના પછી જા. આરતી ભગવાન ને ઉતારી, પુષ્પ પ્રભુ ને ચડી, રાસ્તે આવતા દરેક પથ્થર ભગવાન નથી હોતા. ભગવાન કોઈ ઈરાદો નથી સોનલ, હું તો તારો ભગવાન એટલે કે તારો ભરતાર થવા માંગુ છું. આસ્તામાં મોડું જોય છે, જ્યારે કોકની આંખમાં પોતાનું પ્રતિબિંબ જોવા મળે તો પછી અરીસામાં મોડું શવ માટે જોઉં. સોનલ, મારી આંખ સામેથી દૂર થા. આજે હું દૂર થવા માટે નહીં પણ તારી નજીક આવવા માટે આવ્યો છું. સોનલ, આજ તને તારો ભગવાન પણ બચાવી નહીં શકે. ખબરદાર, એક પણ ડગલું આગળ વધ્યો છે તે દુર્જન. રૈયતની રક્ષા કરનાર રાજાલાલ ન્યાય ની એમ તો જોઈ લે. મને દુષ્ટના હાથમાંથી છોડાઈ જીવની પરવા કર્યા વગર સામનો કર્યો. આ બદલ તમારું જેટલો ઉપકાર મને એટલું ઓછું છે. ઉપકાર તો તમે વાળી રહ્યા છો. આને બદલે વાળ્યું કહેવાય? આ તો ઘાયલ થયેલાને મલમપટ્ટી કરું છું. એક અબળાને દુર્જનના હાથમાંથી છોડાવી એને બદલો વાળો કહેવાય? મેં તો મારી ફરજ પૂરી કરી છે. અરે કોઈ છે? જી મહારાજ. જાઓ, જનતાની વ્યવસ્થા કરો. હવે કહો, આપનું આગમન કેમ થયું? ચાવડા નરેશ, મારે ત્યાં પુત્ર જન્મના સમયે તમે મિત્રતાના દાવે માગુ લઈને આવેલા. આજે હું એ મિત્રતાને વધારે ગાઢ બનાવવા માંગુ છું. આપના મોમાં ઘી સાથે
તો પછી લગ્ન ક્યારે લેવાનો નિર્ધાર થયો છો? આપની ઉતાવ એ મારી ઉતાવ. તો પછી લગ્નની તૈયારી માટે 15 દિવસ પૂરતા છે ને? હા હા, પુત્રનો જન્મ થાય એટલે બાપ લગ્નની તૈયારી રાખતો જ હોય છે. તમે કહો તો આવતીકાલે જ લગ્નની તૈયારી કરીએ. અરે ચાવડા નરેશ, તમારે તો નહીં પણ મારે તો 15 દિવસનો સમય જોઈશે ને. આજથી 15મા દિવસે હું જાન લઈને આવી પહોંચીશ. સોલંકી નરેશ, આપનું સ્વાગત કરવા હું ખડે પગે તૈયાર રહીશ. તો જય માતાજી. જય માતાજી. અલી મંજુ, હું આખા મહિનો શોધી આવીને તું અહીં છે? અહીં ના હું તો ક્યાં હું? તમને તો ખબર છે ને કે થોડા દિવસ પછી પૂનમ છે અને દરેક પૂનમે માતાજીનો ગરબો શણગારવાનું કામ તો હું જ કરું છું ને. મારી દારી દમરી સખી મંજુ, તમને સાચું જશે તો મને ઘણી પણ નહીં ગમે. અને કુંવરીબા, તમે પણ જશો પછી મને શું ગમશે? છું તો તમારી સખી, સખી બહેન કરતા વધારે ફેટ કરું છું. અને તું બહેનની જેમ હંમેશા મારી સંભાળ રાખે છે. અને તમે વારે વારે સંભાળો છો સોલંકી કુંવર કેશપાલને, શું કામ ન સંભાળો? એ તમારી મદદે દોડી આવ્યા. ઘડીના છઠ્ઠા ભાગમાં તો દુર્જિંગસિંહને ધૂળ ચાટતો કરી દીધો. હવે શૂરવીર પર કઈ સ્ત્રી મારી ન જાય. તું સાચું જ કહે છે મંજુ. તે દિવસથી મન બીજા કશામાં લાગતું નથી. આવે છે તો એમના સ્વપ્ન આવે છે. આવું કેમ થતું હશે મંજુ? આને કુંવરી બા પ્રેમ કહેવાય. પ્રેમ પ્રેમ. મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. દીકરી, બગીચાની ક્યારીમાં ખાતર નાખી, છોડ વાવી, પાણી સિંચી, છોડ ઉછેરે છે મારી, પણ જેવું એ છોડ ઉપર ફૂલ ખીલે એને ચૂંટી જાય કોઈ બીજું. વિશ્વના દરેક મા બાપની હાલત એ માળી જેવી હોય છે. દીકરીને જન્મ આપે છે, ઉછેરે છે, અને જ્યારે ફૂલ જેવી મહત્વ આંગણે એને ચૂંટી જવા કોઈ બીજું આવી ચડે છે. કેમ આવી વાત કરો છો પિતાજી? દીકરી, એ ફૂલ તું જ છે. આ સુધી સુવાસ ફેલાવી પિયરિયામાં, હવે સુવાસ ફેલાવજે સાસરિયામાં. એટલે પિતાજી મારા લગ્નનું નક્કી કરો છો? હું નથી પરણવાની. પિયર છોડીને ક્યાં નથી જવાની? દીકરી ભલે પિયરિયામાં ખીલતું ફૂલ હોય, પરંતુ એને સુવાસ ફેલાવવાની હોય છે સાસરિયામાં. દીકરી એ તો પારકુતન કહેવાય, એટલે જ બાપ કન્યાદાન કરે છે. બેટા, જ્યારે તું નાની હતી ને ત્યારે મેં તારા વેવિશાળ નક્કી કર્યા હતા. હવે તું ઉંમર લાયક થઈ એટલે તારા લગ્ન પાકા કરું છું. પણ પિતાજી, શી વાત છે, કેમ અચકાય છે? પિતાજી, મારી ભૂલ ગણું છું પણ મેં મનોમન નક્કી કરી લીધું છે કે પરણીશ તો. તું ક્યાં પરણીશ, ક્યાં હું પરણાવીશ? નહીં પિતાજી, મારી માતાના મરી ગયા બાદ તમે જ મને માતી માની મમતા આપી છે. મને ક્યારેય માની ખોટ સાલવા દીધી નથી. મારા પર તમારો અધિકાર છે. પણ પિતાજી, મારી જાત પર મારો એથી વિશેષ અધિકાર છે. મારી પરણી છે મારા મનના માણિકર ચૂકી. કોણ છે તારો મનનો માણિકર? સોલંકી નરેશને રાજકુમાર તેજપાલ. તો તમારો સ્વાદ અદ્ધર કરી નાખ્યો દીકરી. મેં તારા લગ્ન સોલંકી નરેશ ના કુંવર તેજપાલ સાથે જ નક્કી કર્યા છે. સાચી પિતાજી. હા બેટા, તારા સુખમાં મારું સુખ સમાયું છે. હું જાઉં છું અને તારા લગ્નની તૈયારી કરું. માતાજી, તું જ તો છે સૌની સંભાળ રાખનારી, હાજરા હજુ સંકટ દૂર કરનારી.
રાજકુમારી જોડે તારા લગ્ન લઈ લીધા છે તો એમનું વચન ન ઉઠા પાય એ જોયા સિવા મારે કે તારી પાસે બીજો કોઈ માર્ગ નથી રહ્યો દીકરા પણ માં એને જયારે ખબર પડશે કે એના લગ્ન એના જેવી સ્ત્રી જોડે થઈ રહ્યા છે ત્યારે એના હૃદયના ફપકારા બંધ થઈ જશે એના પગ નીચેથી ધરતી ખસી જશે એના સુંદર સપના બળી જશે માં તારા જેની સાથે લગ્ન થઈ ગયા છે એ રાજકુમારી ખાનદાન છે એ તારા ને મારા કરતા આપણું રહસ્ય વધારે છુપાવશે દીકરા વધારે છુપાવશે માં માં હું શું કરું માં હું શું કરું માં
પહેલા ક્યારે નથી જોયા વાત જ એવી છે બીજો તમારા મનથી તમે કંઈક નક્કી કરો અને એમ જ થાય ત્યારે આનંદનો અવધિ નથી રહેતી મનથી શું નક્કી કર્યું હતું કોરી બા જાણે કે તને ખબર જ નથી લિપ્ચી મને ક્યાંથી ખબર હોય તમારી જેમ બીજાના મનમાં પેસી જતા અમને નથી આવડતું અને મને આવડે છે અરે તમને તો સામા માણસને વશ કરવાની એ વિદ્યા આવડે છે કે ભલભલા ભૂપતિ પણ તમારું શરણ સ્વીકારે અને તમને તો ભગવાને રૂપની સાથે સાથે બુદ્ધિ પણ એટલી સતેજ આપી છે કે કોઈ પણ માણસ તમારા ભીતરમાં ડોક્યુ કરવા લલચાય અહીં તમે રાત દિવસ કુમાર તેજપાલના નામની માળા જપો છો તો ત્યાં બિચારા એમને જીવની શી હાલત થતી હશે પણ એ તો કહો મારા લગ્ન હાય મારી ભાઈ પછી પછી શું મારા નસીબની સૌની ઈર્ષા થાય એવી વાત બની છે મેં મનથી જ્યાં નક્કી કર્યું હતું ત્યાં જ પરણાવવાનો પિતાજીએ નિર્ધાર કર્યો છે એમ વાત છે એટલે જ કુંવરીબા ધરતીને નહોતા આવતા કુંવરીબા મેં સાંભળ્યું છે કે તમારા ભરથારમાં કંઈક ખોડ ખાંપો છે ચુબાવલી થામાં સાચું કહું છું કુંવરીબા સિંધુર સાચું કહે છે મારા મનને માની લીધો ઇન્દ્ર છે ઇન્દ્ર વખતે તો મેં પણ ફેસલો કરી લીધો છે કા તો આ પાર કા હાને પાર આ વખતે પિતાજી રાજકુમારી મારા હાથમાંથી નહીં છટકી શકે નહીં છટકી શકે બરાબર હું એનું ઈ કરી નાખીશ પણ પેલો દુર્જન છે ને એ રાજકુમારીને એનું ઈ કરી નાખશે એટલે દુર્જન રાજકુમારીને ઉપાડી જશે હા અરે પણ તો તને મોકલું છું શું કામ દુર્જનસિંહને રખડવાનું કામ તારું અને રાજકુમારીને સંદેશો દેવાનું કામ તારું હા હવે તમે એની ઈ કરોમાં હવે હું પેલા દુર્જનસિંહની એની ઈ કરીશ કે એનું ઈ કરી નાખીશ તો હવે વખત કેમ ગળે છે બેઠો છો કેમ ઊભો થા આ હું ક્યાં વખતનું એનું ઈ કરું છું હું તો ખોટા રૂપિયાની જેમ એનું ઈ કરીશ અને આ હાલ્યો દુર્જનસિંહનું એનું ઈ કરી નાખવા હું ઈ સાચો ગયા કામ કુંવરીબા અરે ઓ કુંવરીબા કોણ છે મેં છું તમે જેનો વિચાર કરો છો એ તો બેઠા છો ઓલા રાજમહેલમાં અહીં તો હું જ છું હું તારો વિચાર કરું જૂઠું બોલો મામા કુંવરીબા મને ખબર છે તમે કોનો વિચાર કરતા હતા અરે હાથમાં કલમ કઈ કવિતા લખતા હતા કે શું હું ગમે તે લખતી હું તારે શી પંચાયત પંચાયત તો ખરી જ ને જેના પર કવિતા લખી છે એને પહોંચાડવી તો મારે જ પડશે ને પુરુષોને કાજુ જ નહીં હોય કેટલા દિવસ થયા કોઈ સંદેશો જ નથી કુંવરીબા કુંવરીબા તમારા માટે કોઈ માણસ સંદેશો લાવ્યો છે મંજુ જા મંજુ જા તું ભી કેમ છે જા ને ઝટ જા જાઉં છું કુંવરીબા જાઉં છું આટલા અધીરા ન બનો કોનું કામ છે કામ તો નહોતું મારે પણ તમને જોયા એટલે મને યાદ આવ્યું કામ શું નામ છે તમારું મારું નામ ઇનુઈ ઇનુઈ હા ઈ એટલે મારું નામ ભગો તમારા માટે એક સંદેશો છે મારી પાસે સંદેશો મારા માટે આજ તો તમારા સિવાય બીજું તો કોઈ દેખાતું નથી અમારા રાજકુમાર તમને મળવા માટે એના ઈ થયા કરે છે તો એ સંદેશો મારા માટે નહીં પણ અમારા કુંવરીબા માટે છે એટલે તમે રાજકુંવરીબા નથી વાંચી નાખીને ભગા ઈનું ઈ એટલે તમે તમારી રાજકુંવરીના ઈના ઈ લાગો છો જેમ અમારા રાજકુમારનો હું ઈનો ઈ છું ખરી વાત ને હવે આ તમે કોઈને કહેતા નહીં નહીં તો રાજકુમાર મારું ઈનું ઈ કરી નાખશે હા સાંભળો તો ખરા તમારું અમારા માટે કોઈ એનું ઈ છે માફ કરજો શા માટે મેં તમારો હાથ પકડ્યો જિંદગી ભર આખી હાથ પકડી રાખવાના ઓર તમી સેવા છે અને તમે આમ ઘડી પર હાથ છોડી દીધો કે તો ભૂલથી પડાવ્યો એટલે હાથ પકડ્યો એ ભૂલ નહોતી
હાથ પકડીને ભૂલ થઈ જાય તો? ભૂલ કોની? મારી કે તમારી? હા, ભૂલ નથી તમારી કે નથી મારી? હા, ભૂલ તો છે વિધાતા. તમને મેં મને ભેગા કર્યા એ વિધાતાની ભૂલ નથી, એ તો છે જોગ સંજોગ. જોગ સંજોગ? ક્યારેક માનવીના જીવનમાં એવા સંજોગો સર્જાય છે કે ન થવાનું થઈ જાય છે. તમારી વાત સાચી છે. હું તો દુર્જન સિંહના પંજામાં સપરી, મારા જેવી અબળાને છોડવા તમે એટલે એકાએક ક્યાંથી પ્રગટ થા? એ તો એક સંજોગ. એ સંજોગ મારા જીવનમાં મધુરો પ્રસંગ બની ગયો છે. એ મધુરો પ્રસંગ અધૂરો રહી જાય તો? અધૂરો શા માટે રહી જાય? એ પ્રસંગ પુરુષ થશે. હું તો મને તમે જ વળી ચૂકી છો. માણસ તારે છે કઈ અને ઈશ્વર કરે છે કઈ? શી વાત છે? હું તને કેવી રીતે સમજાવું? કયા શબ્દોમાં સમજાવું? અને હવે આ વાત નહીં કરું તો આપણા લગ્નની આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. એ દિવસો આમ બીતી જશે. આપના લગ્ન થશે પછી તમારા મનની વાત શાંતિથી કહી દો. સોનલ, ઉભી રહે સોનલ. બૈરાની જાતનું આ દુઃખ, જ્યારે બોલાવો ત્યારે ના આવે અને ના બોલાવો તો દોડતા આવે અને આવે એટલે એનું ઈ કરી નાખે. હા, અરે કોણે મારું ઈનું ઈ કર્યું? મને કે હું એનું ઈનું ઈ કરી નાખું? અરે મારી ધડકતી ઢેલ, તું શાંત થા. તારા તું મારા પડખે હોય પછી કોઈની મજાલ છે કે મારું ઈનું ઈ કરી નાખે? અરે પણ તને આવતા આટલી વાર કેમ લાગી? એક તો ચોરી છુપી થી મળવાનું અને એમાંય જો કુંવરી બા ને ખબર પડી જાય તો એ તો મારું ઈનું ઈ. હા, તારું ઈનું ઈ કરી નાખે, ખરી વાત ને? હવે તું ખાલી ઈનું ઈ જ કર્યા કરીશ કે બીજું પણ કઈ કરીશ? અરે અરે મારી હરક પદુડી, તું મને કે અને હું ના કરું? બોલ, તું કે કરવા તૈયાર છું? બેહી જા. હા બોલ, મારે શું કરવાનું છે? તો જો, આપણા લગ્ન પછી ઘરનું બધું જ કામ તારે કરવાનું. વાસણ માંજવાના, કપડા ધોવાના, રસોઈ કરવાની, પાણી ભરવાનું. અને બાળકો? શું એટલે બાળકો મારે રમાડવાના? હા તો. અરે બાપરે, તો તું શું કરીશ? હું તો છે ને મારા કળાયેલ મોર ઈનું ઈ કરી. અરે અરે, અરે બાપરે, આને તો મારું ઈનું ઈ કરી નાખ્યું. મંજુ મંજુ, અરે છોડ છોડ મારો હાથ. આ હાથ છે ને છોડવા માટે પકડ્યો છું, હવે તો ચોરીના ચાર ફેરા ફરીને પછી જ છોડીશ તારો હાથ. શું આ ભગો કોણ છે? ભગો? ભગો તો છે ને, છે ને તારો બનેવી છે. મારો બનેવી? તો સારું, બનેવી. હે, ચપ. તો પછી હું તારો કોણ છું? તું મારો ભાઈ. અરે રેવા દે રેવા દે, તું મારી વહુ અને ભગવો તારો ભાઈ. હવે જા જા દોહા, કોઈ દાડો ચાટલામાં મોઢું જોયું છે? એ મંજુ, એક દી તારે ડોહી થવાનો વારો આવશે. હા ભલે ભલે, હવે તું જાને. મંજુ, એ મંજુ, ભગા તને ભાંગી નો નાખો તો મારું નામ જગલો ને. રાજકુબરી 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 રાજકુબરી, તે દિવસે મારું અણછાજતું વર્તન હતું એની માફી માંગવી હતી, મને માફ કરી દો. તમે એવું કહીને મને શરમમાં નાખો છો? હા બરાબર છે, હું એને જ લાયક છું રાજકુમારી. હજી મારો, હું મારા પાપની માફી માંગુ છું, મને માફ કરી દીધો ને. ગાલ લાવો, આગળ ગાલ લ્યો. હજુ લાવો લ્યો. હા રાજકુમારી, હવે તો મને માફ કરી દીધો ને. રાજકુમારી, મારો હાથ સ્વીકારશો? રાજકુમારી, તો હું તને મારી રાણી બનાવીશ. રાણી આશો બગા તું? હું તો ઈનું ઈ થઈને આવ્યો હતો પણ તમે તો મારી ઈને ઈ કરી નાખી. તારી આ હિંમત મારી સાથે મશ્કરી કરે છે? અહીંયા શું કરતો હતો? ઈનું ઈ કરતો હતો. આજ પછી જો ઈનું ઈ કર્યું છે ને તો તારું હું ઈનું ઈ કરી દઈશ, સમજો? ચાલ ભાગ અહીંથી.
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षम मंगलायतनो हरि तदेव लग्न श्रीनंदेव तारावलम चंद्रवदंदेव विद्यावलम दैवलम तदेव लक्ष्मी वरेन्दे युग्मस्मर मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षम मंगलायतनो हरि तदेव लग्न श्रीनंदेव तारावलम ீசூயா விநாஷாக்கியா புண்ணிய கல்யாண விருதிடா விநாயக பிரியா நித்யம் தாம் ஜஸ்வஸ்திம் ப்ரவந்து நாதரேவ லக்னம் சுஜிதம் ததேவ தாராபலம் சுலங்கி நரேஷ் તું મારી દીકરી નથી વળાવતો પરંતુ મારું કાળજ વળાવું છું મારી દીકરીને કાટો શું કહેવાય એની પણ એને જાણ નથી ચાવડા નરેશ તમે નિશ્ચિંત રહો અમારી ત્યાં રાજકુમારી જ્યાં જ્યાં પગલા મારશે ત્યાં ફૂલો પથરાયેલા હશે હું દીકરાની વહુ લઈ જાઉં છું પણ મારી દીકરીથી અધિક રાખીશ સોલંકી નરેશ મારી દીકરીનું જીવની જેમ જતન કરજો તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી ચાવડા નરેશ હવે આંસુ ખાઓ અને હસતે મોડે દીકરીને વિદાય આપો અવસર જેવો છે કોણ કોને આશ્વાસન આપે સાસરે નથી જાતી પિયર જાય છે પિતા સ્વરૂપે તારા સસરા છે અને માતાનું સુખ આપે એવા તારા સાસુ છે પિતાજી તમારા વિના એક પણ દિવસ નહીં ગમે દીકરી પતિને સુખ મળશે એટલે પિતાની છત્ર છાયા બી સારી જ પડશે તારા પતિની આજ્ઞા મર્યાજે અને એના સુખમાં સુખી રહેજે બેટા એની લાજ રાખજે સુખી થાજે હવે આંખમાંથી આંસુ લૂછી નાખ બેટા આંખમાં આંસુ હશે તો સામેનો રસ્તો ચોખ્ખો દેખાશે નહીં આવજે બેટા અરે કોને મારું ઈનું ઈ લીધું અરે એ ઈનું ઈ વાળા ભગલા જો તું મને ઓળખતો નથી હું 64 જોગણી ને 52 દેરા ધૂણવા વાળો રાખડી બંધ ભૂવો છું તને કહી દઉં છું કે તું મંજુના માર્ગ માંથી હટી જા એમ તમે એના બાપા છો ના તમે એના કાકા છો ના એના મામા છો ના એના દાદા છો ના તો પછી તમે છો કોણ હવે હું ઈનો ઈ છું હવે ઈનો ઈ તો હું છું હવે એક જ્ઞાન માં બે તરવાર નો શોભે તો પછી એક ઘોડે બે અશ્વારે ના શોભે એલા એનો ફેસલો તારે દાદાની દેરી પાસે આજે મહાણ માં ઈ મહાણ માં તો ઈ ભૂરી નો હું ઈનો ઈ ના બનાવી દઉં તો મારું એ નામ ભગલો નહીં સમજા ભગલા તારા હાડકા ના તોડી નાખો તો મારું નામ જગલો નહીં માં તું બધું જાણતી હોવા છતાં ન જાણવાનું ડોળ કરે છે આંખ આડે કાન લાવવાની કોશિશ કરે છે દીકરા અત્યારે તને માં પાસે નહીં તારી પત્ની પાસે હોવું જોઈએ એ તો જગત નો નિયમ છે માં તે મારી પાસે જે કાર્ય કરાયું છે એનો નિયમ આ જગત પાસે તો શું ત્રણેય ભુવન પાસે એવો નિયમ નથી માં તે એવું કાર્ય કર્યું છે કે જેનો આ જગત માંથી જોટો નથી એક સ્ત્રી સાથે એક સ્ત્રીના લગ્ન આ બધી રાજ રમત છે દીકરા હે રમત જે જીતી જાય એને જગત કુશળ રાજવી કહે છે હું જે ધર્મ સંકટમાં ફસાયો છું એમાંથી બચવાનો માત્ર એક જ માર્ગ છે અને તે આપ ખા પાગલ તો નથી થઈ ગયો ને કેટ કેટલી માનતાઓ પછી તારો જન્મ થતા તારો જન્મ થતા અમારા જીવનમાં કરોડો દીવાઓ પ્રગટ્યા છે અને આજે આઘાત કરીશ એવો એક જ શબ્દ બોલીને અમારા જીવનમાં પ્રગટેલા દીવાઓ એક જ ફૂંકે ઓલવી નાખવા માંગે છે તો શું કરું માં શું કરું દીકરા સત્ય સૂરજ જેટલું પ્રકાશમાન હોય છે પણ છૂટાનું વિકરાળ અંધકાર એક વાર માણસ છૂઠું બોલે કે એ છૂટાણાને
સત્યનું રૂપ આપવા અને એક જુઠ્ઠાણાનો સહારો લેવો પડે છે. એ કુંવારી કન્યા પાસે જુઠ્ઠાણાનો સાથ લઈ અને અસત્યનો માર્ગ અપનાવવાનો છે. હા દીકરા, રાજકુમરીને, તારી પત્નીને સુહાગરાતની દિવસે જ તારે કહેવું પડશે કે આપણે એક સહ્યા કરીશું, શરીર સંબંધ બાંધશું, તો મારી મા પર મોતનો પડછાયો ફેલાશે, મારી મા મૃત્યુ પામશે. રાજમાતા, નીચે આપની રાહ જોવાય છે. આનંદ મંગલના ગીત ગાવા માટે કુંવર તેજપાલની રાહ જોવે છે બધા. Thank you.
छायो छायो रे वन मा छायो रे छाये बेसना रे बड़ी छेल रे वन मा छायो रे छाये बेसना रे बड़ी छेल रे वन मा छायो रे छायो छायो रे छायो छायो रे छायो छायो रे मन मा छायो रे छाये बेसनारी बड़ी खेल रे मन मा छायो रे छाये बेसनारी छायो छायो रे छायो छायो रे छायो छायो रे मन मा छायो रे छाये बेसनारी बड़ी खेल रे मन मा छायो रे તારું કઈ જ નથી થવાનું, તારે એને કહેવાનું કે તને મેના બનાવી દે. હા, તું મેના ને હું પોપટ, પછી આપણે બંને આંબાની ડાળે મેના ને પોપટ ઝૂલ્યા કરે. શું થયું? ડાકણ હોવાનો ડોળ કરજે, એટલે પછી આપણે બંને જગા ના છકા છોડાવી દઈશું. काली काली महाकाली, इंदर की बेटी ब्रह्मा की साली, दाए हाथ से बजा दे तू ताली, तेरा बचन न जाए खाली. अटकू तुझे झटकू तुझे तुझे बचपन महाराज बचाओ तू अच्छा जगा. તમે તો ત્રિકાળ જ્ઞાની લાગો છો મહારાજ. દિન દયાળુ, તમે મારું નામ ક્યાંથી જાણ્યું મહારાજ? અરે જગત, અત્યારે તું અહીં જે કામ માટે આવ્યો છે એ કામ ની મને ખબર છે. મારા પ્રભુ, વાહ, શાંતિ રાખો પ્રભુ. પ્રગટ કરી દેવું છે. એ જાદુગર ની માં છે તો મેં ઉસકા જાદુગર કા બાપ હૈ. અરે બાપુ, તમે તો મારા બાપ છો, મને બચાવો. આમ બંધ કર દે, દેખ અભી મંજુ આતી હૈ. પ્રભુ, મને તો આ ભૂતાવળ ના અવાજ થી ભીખ લાગે છે પ્રભુ. અભી નહીં ડર લગેગા મંજુ. ખરી કમાલ કરી વા મારી ડાકણ. હવે આપણે
આંબાની ડાળ પોપટ મેના પોપટ આંબાની ડાળ પોપટ મેનાની ડાળ આ ફેરા ફરી લે ફેરા પોપટ આંબાની ડાળ જય જગલા જય મગલા પોપટ આંબાની ડાળ મે તમારામાં કઈ ઉછબ છે એમ સમજીને પલંગ પરથી નથી ઉઠતો. તમે જે કારણે પાછા ફર્યા છે પણ હું જોઈ રહી છું કે તમે જ્યારે જ્યારે મારી નજીક આવ્યા છો ત્યારે ત્યારે તમારું અજબ પરિવર્તન મારી નજરે ચડ્યું છે. હું નથી ગમતી. તમારી ઈચ્છા વિજય પરિણમવાની હતી અને આપેલા વચન પ્રમાણે મારી જોડે પરાણે લગ્ન કરવા પડ્યા. ના ના સોનલ, એવું નથી. પણ એક વાત મારા મનને કોરી ખાય છે. જ્યારે જ્યારે હું તમારી સમીપ આવું છું ત્યારે ત્યારે એ કોરી ખાતી વાત મારામાં કંઈક જુદું જ પરિવર્તન લાવે છે. કયો વિચાર તમને દુઃખ પહોંચાડે છે એ મને કહેશો, હું તમારા દુઃખમાં સહભાગી થઈશ. સાંભળશો તો માથે આપ તૂટી પડશે, પગ નીચેથી ધરતી ખસી જશે. હું જે વંશમાં જન્મી છું ત્યાં દુઃખને સુખ માની મને સમાધાન કરી એવા સંસ્કાર ગર્ભવતીમાં પવાય છે. આપણા લગ્ન થયા પણ એક વાત મારા માતા પિતાએ તમને કરી નથી, એ છે જ્યોતિષની વાકેલી અગમ વાણી. જો આપણો શરીર સંબંધ થાય તો મારા માતાના મૃત્યુ થાય એવા યોગ છે. બસ આટલી મોટી વાત હતી? માત્ર શારીરિક સંબંધથી જ પતિ પત્નીનો સંબંધ બંધાતો નથી. બંધન તો બંધાય છે બે આત્માના. માનવીમાં બીજી ભૂખનો સાથે સાથે શારીરિક ભૂખનો સમાવેશ છે. પણ કુંવર તેજપાલ એ ભૂખથી માનવી મળતો નથી. હું મારું મન, તમે તમારું મન મારી માતાની ભક્તિમાં વાળી લેજો. એમ કરશો તો એ મને પરમ સંતોષ મળશે. સોનલ, સોનલ તારામાં સતીનો વાસ છે. સોનલ સોનલ જીવતી નહીં રહે. ભાગ કહું છું કે ભાગી જા. ભાગ, હું તને કહું છું કે ભાગી જા, ભાગી જા. હમણાં જ ભગવો મળ્યો હતો એ તેજપાલ ને ગોતવા નીકળ્યો છે. મને લાગે છે કે કુંવર તેજપાલ રાજમહેલ છોડીને ચાલ્યા ગયા છે. રાજમહેલ છોડીને ચાલી ગયો? પણ શા માટે? તમે એટલો પણ વિચાર નથી કરી શકતા
કે એક સ્ત્રી પુરુષ વાલી બીજા બધા સાથે રહી શકે છે, પણ પત્ની સામે એક સ્ત્રી પુરુષ વાલી કેટલો વખત રહી શકે? આ પ્રસંગનો સામનો કરવો એ કઈ જીવી તેવી વાત નથી. અને એટલે શું માનું છું કે કુંવર તેજપાલ રાજમહેલ છોડીને ચાલ્યા ગયા છે. પણ આ વાત જયારે રાજીને જાણશે ત્યારે હું શું જવાબ આપીશ? પણ નાસી જવાનું કારણ કહેશો? મને કઈ સમજાતું નથી. તમે એની વધુ નજીક હતા. સંતાનની વાત માતાથી વધારે કોણ જાણે? અને તમે ઉઠીને એમ કહો છો કે મને કઈ સમજાતું નથી? સત્ય હું તમને કઈ નથી શકતી મહારાજ. એટલે તમે કઈક મારાથી છુપાવ્યું છે? શા માટે રાણી, શા માટે? શું છે સત્ય? એક જુઠ્ઠાણું છુપાવવા અને એક જુઠ્ઠાણાઓનો આશરો લીધો અને આટલી વિકટ પરિસ્થિતિમાં સપડાવવું પડશે એની મને જાણ નહોતી. મારા પ્રાણ નીકળી જાય એ પહેલા તમે મારાથી કયું સત્ય છુપાવ્યું છે જરા કહેશો? હૃદય પર પથ્થર મૂકવો પડશે રાજન. તમે મારાથી સત્ય છુપાવ્યું છે એ જાણ્યું છે? ત્યારથી હજારો મન પથ્થરના વજનથી દબાઈ ગયો છું. વિલંબ ના કરો રાણી, જે હોય તે સત્ય કહો. તમે જેને પુત્ર માનો છો એ પુત્ર નથી, પુત્રી છે. શું કહો છો રાણી? આટલા વર્ષો સુધી મેં તમારું પરખું સેવું પણ હું તમને જાણી ના શક્યો. તમે મારો પછાયો બન્યા રહ્યા પણ મારા પછાયાનું પામી ના શક્યો. રાજન, મારો કોઈ દોષ નથી. તમને પુત્રની ઝંખ ન હતી અને જ્યારે પુત્રી જન્મી ત્યારે મને થયું, તમે જાણશો કે પુત્રી જન્મી છે તો મારા પ્રત્યે, મારી પુત્રી પ્રત્યે તમને તિરસ્કાર થશે. એટલા માટે હું જુઠ્ઠું બોલી રાજન, એટલા માટે. અને સત્યની મને જાણ ના થાય માટે જ્યોતિષ ઉભો કરી પુત્રના મુખનું દર્શન ન કરવું એ બનાવતી વાત મારા મગજમાં તમે ઠસાવી. રાણી, તમે આટલા કપટી હશો, કાવડો હશો એની મને જાણ નહોતી. અરે મને તમારા પર તિરસ્કાર છૂટે છે, તિરસ્કાર. એમ થાય છે કે તમારું ઘર વેચી નાખું. ખુશીથી વેચી નાખો રાજન, ખુશીથી વેચી નાખો. જુઠ્ઠાણાનો પહાર ઉઠીને જિંદગીભર જીવવા કરતા મોત મને શ્વાસનો છુટકારો આપશે. વેચી નાખો રાજન. એમ કરીને તમે તો છટકી જશો. પણ જ્યારે મારા મિત્ર ચાવડા નરેશને આ વાતની જાણ થશે ત્યારે શું થશે એની ખબર છે? મારે ઝેર પીવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં રહે. રાણી, તમે મારો નહીં પણ રાજ્યનો ગુનો કર્યો છે. બોલો, તમને શી સજા કરું? આપ જે સજા ફરમાવ છો તે હું મૂંગે મોડે ભોગવવા તૈયાર છું. તો રાજમહેલ છોડીને ચાલ્યા જાઓ અને ફરી વાર તમારું મોં મને ન બતાવતા. રાજકુમાર તેજપાલ જ્યાં હોય ત્યાં એમની રખોપુ કરજે. એમની ઊની આશ નહીં આવવા દેતી મારી માં. તમે મને સંદેશો મોકળાવ હોય તો હું તમારી પાસે આવત. મેં તારો અપરાધ કર્યો છે દીકરી, એની સજા માંગવા હું તારી પાસે આવી છું. એક દીકરી ઉઠીને માની સજા ફરમાવશે. આ રાજમહેલમાં હું બહુ બનીને ભલે આવી, પણ માં તમે જોતા તમારામાં મને મારી માતાનું દર્શન થયા છે. માટીની મૂર્તિને સોનેરી રંગ ચોપડવાથી મૂર્તિ સોનાની નથી બની જતી દીકરી. આ કાદવ કીચડથી ખરડાયેલી મૂર્તિ તારી સામે ઉભી છે. મેં તારો એવો અપરાધ કર્યો છે કે એની જેટલી સજા ભોગવું એટલી ઓછી છે. તમે ક્યાં અપરાધની સજા માંગો છો માં? દીકરી, હવે વાત છુપાવવાથી કઈ જ લાભ નથી. તારા જેની સાથે લગ્ન થયા છે એ પુરુષ નથી, કુંવર તેજપાલ એક સ્ત્રી છે. પાછો ન ફરે એની મને ખાતરી છે. દીકરી,
હવે કે શી સજા કરવાની છે તો તમે જ કહો. મહારાજમાં કંઈ ખોટ ખાપણ હોય, કઈ ખોટ હોત તો તમે શું કરો? બોલો માં, બોલો. તમારા જવાબ પર મારા ચુકાદાનો આધાર છે માં. ચોરીમાં પકડેલો હાથ જીવનના અંત સુધી ન છોડ. બસ તો માં, તમારે પગલે પગલે ચાલ્યું એ જ મારું કર્તવ્ય બની જાય છે. મારામાં સાચ હશે તો મારી માતા મને સંસારનું સુખ ભોગવવા દેશે. સોનલ, સોનલ, મારી દીકરીના જીવનમાં હંમેશા સુખનો સૂરજ તપતો રહે. સોનલ, હવે હું તારી વિદાય લઈશ. આ રાજમહેલ, રાજન સૌની સંભાળ હવે તારે રાખવાની છે દીકરી. કેમ આવી વાત કરું છું માં? મહારાજે કરમાવેલી સજા હું ભોગવવા જાઉં છું દીકરી. મારો અપરાધ જાણ્યા પછી જીવનભર એમને મોડું ન બતાવું એવો એમનો હુકમ છે. આ સજા ફરમાવવાનો એમને કોઈ અધિકાર નથી. અન્યાય થયો હોય, અપરાધ થયો હોય તો તમે મારા પર અન્યાય કર્યો છે. ચલો મારી સાથે, હું કહીશ કે આ સજા આપવાનું તમે કોઈ હક નથી. ચાલો માં, દીકરી, ચાલો ચાલો. દીકરા, માન નમાન પણ દાળમાં કઈ કાળું છે. એ કાળું શું છે એ જ આપણે ગોતવાનું છે પિતાજી. મારી અનુભવી આંખો કહે છે કે વાત અતિ ગંભીર છે, નહીં તો સુહાગ રાતે રાજકુમાર ભાગી શું કામ દે? એ વાત વાંચતી ગાજતી જયારે બહાર આવશે ત્યારે સૌને ખબર પડ્યા વિના નહીં રે પિતાજી. દીકરા, આ રાજમહેલ છે, સાથે રહેવા છતાં એકબીજાના મનને કોઈ પારખી શકતું નથી. અહીંની વાત અહીં દટાઈ જાય છે, લાખ કોશિશ કરો તોય ભેદ ઉકેલાતો નથી. આ ભેદ એક જ વ્યક્તિ ઉકેલી શકે એમ છે, અને તે ચંપા. આપણે ચંપાને પકડવી જોઈએ. તમે નિશ્ચિંત રહો પિતાજી, ઘડીના છઠ્ઠા ભાગમાં ચંપા હવે અહીં હાજર થશે. ચંપા. શું ભેદ છે ચંપા? શાનો ભેદ? જાણતી નથી એવો ડોળકર માં ચંપા? ખરેખર કઈ નથી જાણતી, મને કઈ જ ખબર નથી. દુર્જન, એને બધી ખબર છે પણ સીધી આંગળીએ ઘી નહીં નીકળે. ચંપા, તું રાજમાતાનો પડછાયો બનીને આ રાજમહેલમાં રહી છો. તું રાજમાતાને જેટલું પાણી આપે છે એટલું જ પાણી રાજમાતા પીએ છે. તું એમની નસો નસ જાણે છે. તો ચંપા, દુર્જન ની પાસે વધારે વાદ વિવાદ કરવાનો સમય નથી, સમજે? કહેવું હોય કહી દેડો છે, કહીશ તો એમાં જ તારું અને અમારું બંનેનું કલ્યાણ છે, સમજે? કલ્યાણ તો થાય રાજકુમાર તેજપાલ, એમના મનમાં શું દુઃખ હતું એના તો રાજમાતા જાણે છે, પછી હું જાણતી. એમણે કદાચ એમના મનનું દુઃખ કહ્યું હોત તો અત્યારે હું તમને કહી શકત. વાહ ચંપા, વાહ, વાત ઉપજાવી કાઢવામાં તારો જોટો મળે એમ નથી, પણ ખોટા ભ્રમમાં ન રહેતી કે અમે તારી વાતમાં આવી જઈએ. છેલ્લી તક આપું છું, બોલ શું ભેદ છે? એક વાર કહ્યું ને, તું કઈ નથી જાણતી. ઠીક છે ચંપા, બોલ ચંપા, ભેદ બતાવે છે કે નહીં? કઈ નથી જાણતી. કહે ચંપા, બોલ બોલ. ચંપા કહી દે, બોલ. ચંપા કહું છું, કહી દે. બોલ ચંપા, બોલ. ચંપા, દુર્જન નો ગુસ્સો બહુ ખરાબ છે, કહું છું, કહી દે. બોલ ચંપા. પિતાજી આ રીતે નહીં માને. દુર્જન તે બહુ ઉતાવળ કરી, ચંપા મરી ગઈ. મારો તેજ પર ક્યાં હોય ત્યાં માતાજી એને સુખી રાખે. Thank you.
ઘોડી ખોડ થઈ ગઈ, મારી ઘોડી ખોડ થઈ ગઈ, મારી ઘોડી ખોડ થઈ ગઈ, નારી માટે નર થઈ ગઈ. અરે આ કેવું ચમત્કાર, મારી ઘોડી ખોડ બની ગઈ. નક્કી આ પાણીમાં કઈ ચમત્કાર છે, મારી ઘોડી ખોડ થઈ ગઈ, મારી ઘોડી ખોડ થઈ ગઈ, મારી ઘોડી ખોડ થઈ ગઈ. ચમત્કાર, મારી ઘોડી ખોડ થઈ ગઈ, મારું પણ પરિવર્તન થાય, મારી પણ કાળાપલટ થાય. નારી માટે ખરેખર કુંવર તે જ પાર, તે જ પાર. માતાજી, મારી કાયા પલટ થઈ ગઈ માં, હું સ્ત્રી માંથી પુરુષ થઈ ગયો માં. તારી પત્નીની અડગ શ્રદ્ધાથી અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તને જન્મ આપ્યો શંકર અને પાર્વતીએ, અને તેથી જ તારા સંકટો દૂર કરવા હું પ્રગટ થઈ છું. માતાજી, તમે હુકમ કરો, તમે જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું માં. બેટા, મારા મંદિરની તું સ્થાપના કરશે. માતાજી તો હંમેશા ભક્તોની અને ભક્તિની જ પૂર્તિ છે. જા, મારું વચન છે, હંમેશા તારી રક્ષા કરીશ. તમે જે કહેશો, તમારા મંદિરની અહીં સ્થાપના કરીશ. બહુચર માત કી જય. આ થતું નથી. કોણ જાણે રાજકુંવરનું શું થયું હશે. એટલે તને કઈ ખબર નથી? મારા એને ક્યાંથી ખબર પડે? મેં જે વાત આખો રાજમહેલ જાણે છે એ જ વાત હું તને જાણ નથી. હું મારા એના ઈમાં હોઉં છું એટલે મારા એને ક્યાંથી પડે. રાજકુમાર પુરુષમાં નથી, સ્ત્રી છે. એ તે ભામનું ઈનું ઈ તો નથી કર્યું ને. હે, મારા રાજકુમારની ઈનું ઈ છે, તને ક્યાંથી ખબર પડે. હું કહું છું એ સાવ સાચું છે, હસવાની વાત જરાય નથી. બગા, મારાથી તો રાજકુમારીનું દુઃખ જરાય જોયું છે. તું સાચું કહે છે તો ખા મારા ઈને ઈ. તો મારે રાજકુમારને ઈનું ઈ કરવું જ પડે. ઈના દુઃખમાં મારે ઈનું ઈ થવું જ જોઈએ. પાછો ના આવ, તારા વગર મને સંઘર્ષે કોણ, અને તારા વગર મારું ઈનું ઈ કરશે કોણ. હમણાં જ રાજકુમાર નું ઈનું ઈ કરીને હું પાછો આવું છું. રહેજે. હું પૂછું છું સોલંકી નરે, કે મિત્રતા નો આવો લાભ લીધો, આવી છેતરામણી કરી, એક છોકરી સાથે મારી દીકરીને લગ્ન કરાવે. શરમથી મારું માથું ઝૂકી જાય છે. લ્યો તલવાર અને ઝૂકેલા માથાને ધસ જુદું કરી નાખો. અરે ગરીના છઠ્ઠા ભાગમાં તમારું રાજ્ય આંચી શકું છું. મારા સૈન્ય સાથે ચડાઈ કરી હોત તો આખું નગર ફૂકી નાખત, પરંતુ એમ કરતા રોક્યો આપણા મિત્રતાના સંબંધે. મારી દીકરી રાજકુમારી સોનલ ને લેવા આવ્યો છું. તમે જો ના આવ્યા હોત તો હું પોતે જ એને લઈને તમારા રાજ્યમાં આવવાનો હતો, અને કહેવાનું હતું કે મારા રાય રાય જેવા ટુકડા કરી ગિદડાઓને નાખી દો. સત્તરે બોલાવો, મારી દીકરીને કઈ પણ રહેવા દેવા નથી માંગતો. હું અહીં મારા છેલ્લી શ્વાસની ઘડી સુધી રહીશ. દીકરી, સોનલ હું તને લેવા આવ્યો છું. દીકરીનું પરણાવી વળાવી દીધા પછી પિતાનો પુત્રી પર નો અધિકાર પૂરો થાય છે પિતાજી. પાગલ નમન સોનલ, આ અમારા ઘરનો મામલો છે પિતાજી, અમે સાથે મળીને એનો ઉકેલ લાવીશું. બેટા, તારા લગ્ન એક કન્યા સાથે થયા છે, અને એક કન્યા સાથે થયેલા એક કન્યાના લગ્ન એ લગ્ન ન કહેવાય. બેટા, તારા લગ્ન એક સુંદર રાજકુમાર સાથે કરાવીશ, ચાલ મારી સાથે. હું બધું જ જાણું છું પિતાજી, કદાચ વિદાતા આનાથી પણ ક્રૂર બની મારા લગ્ન કોઈ મૂંગા પ્રાણી જોડે કે નિર્જીવ પથ્થર જોડે કરાવત, તો પણ હું એને જ મારો પતિ માનત. પિતાજી, લગ્ન મંડપમાં જેની સાથે મારી છેડાછેડી બાંધી છે એ જ મારો પતિ છે, અને હું મરીશ ત્યાં સુધી એનો જ નામ ચાંદલો કરીશ.
હું ખોળો પાત્ર છું પિતાજી, તમારી જીત છોડો અને પાછા ફરો, હું વિનંતી કરું છું પિતાજી, હું વિનંતી કરું છું. દીકરી, તારી સાથે થયેલી આ છેતરામણીની વાત સાંભળી ત્યારથી મારા મનમાં ગુસ્સાની આગ ભડકે બળતી હતી, પરંતુ અહીં આવી તારી આ વાણી સાંભળતા જ મારી એ આગ હવે શાંત થઈ ગઈ. દીકરી, મેં તો એવું પગલું ભર્યું છે કે જગતનો કોઈ પણ પિતા આવી પુત્રી માટે ગૌરવ લે. સુલંકી નરેશ, મારી ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું અને અહીંથી વિદાય લઉં છું. મારી દીકરીને સાચવજો. જય માતાજી. દીકરી સુખી રહેજો. તમે શા માટે આવ્યા છો? મારી માને હું લાવી છું પિતાજી. શા માટે? દયા માંગવા? એમને શા માટે દયા માંગવી જોઈએ પિતાજી? અપરાધ એને નહીં કર્યો. એક માં ઉઠીને પોતાની પુત્રીને અન્યાય કરે? દીકરી, દીકરી તારી વાતો સાંભળીને મને તારું અભિમાન થાય છે. તું અમારી જ ભૂલનો ભોગ થઈ હોવા છતાં મોડામાંથી એક હરખ પણ ઉચ્ચારતી નથી. દીકરી, તું તો સાક્ષાત દેવી છો. આજથી તમે મારી કેદમાં છો. આજથી સોલંકી નરેશ હું છું. પ્રધાનજી, પ્રધાનજી, જવાબ આપવા માટે આ પૃથ્વી પર હાજર નથી. સૈનિકો, જોઈ શું રહ્યા છો? લઈ જાઓ આ બંનેને અને નાખી દો કેદમાં. મારા ટુકડાથી પેટ ભરનાર અને મારે આશરે રહેનાર નીચ વિશ્વાસઘાતી હું તારું લઈ લઈશ. કાકા, આજથી તમે મારે આશરે છો. જે હું પીવડાવીશ એ જ તમારે પીવું પડશે, સમજ્યા? લઈ જાઓ આ બંનેને. જોઈ શું રહ્યા છો? લઈ જાઓ. હવે હું તને લઈ જઈશ. આખરે મારી આશા પૂરી કરી મારા દીકરા સોલંકી નરેશ ની ગાદી કબજે કરી. એ દિવસનો તારો મારેલો તમાચો હજી હું ભૂલ્યો નથી સોનલ. તારો થયેલો એ સ્પર્શ હજી હું જંખું છું. ત્યારે મૂકેલા મારા મનના પ્રસ્તાવનો જો સ્વીકાર કર્યો હોત તો આજે જે દિવસ તારે જોવામાં આવ્યો છે એ દિવસ ન જોવામાં આવત. મારી વાત માની જા, મારી જોડે લગ્ન કરી લે. એક પરિણીત સ્ત્રી જોડે લગ્નની વાત કરતા શરમાતા નથી? પરિણીત સ્ત્રી? એક સ્ત્રી જોડે થયેલા લગ્નને તું લગ્ન માને છે સોનલ? સ્ત્રી લગ્ન મંડપમાં ચોરીના ફેરા એક જ વાર ફરે છે. જેની જોડે હસ્ત મિલાપ થાય છે એને જ પોતાનું વર માને છે. જેને તું વર માને છે એ તો નાસી ગયો, ફરી ક્યારે પાછો નહીં આવે. સોનલ, મારી સાથે લગ્ન કરી લેવામાં જ તારું કલ્યાણ છે. મારા નજર સામે હટી જા, એમાં જ તમારું કલ્યાણ છે. સોનલ, હું પણ જોઉં છું કે તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી. મારા પતિને સંભાળ રાખજે માં, મારા પતિને સંભાળ રાખજે. મહારાજા દુર્જન સિંહનો જય! મહારાજા દુર્જન સિંહનો જય! નગરજનો, સોલંકી નરેશના જીવનમાં જે બની ગયો એ આપણા માટે બહુ જ દુઃખદાયક પ્રસંગ છે. પોતાની સંતાન પુત્ર નહીં અને પુત્રી છે એ જાણીને સોલંકી નરેશ ભ્રમિષ્ઠ થઈ ગયા. અરે કોણ જાણે ક્યાં ચાલી ગયા એની કોઈને જાણ પણ નથી. રાજમાતા બિચારી પુત્ર વિરહમાં ક્યાંક ભટકી રહી છે. આવી કટોકટીના ક્ષણોમાં આ રાજની ધોર મારે જ સંભાળવી પડે એમ છે. મહારાજા દુર્જનસિંહનો જય! મહારાજા દુર્જનસિંહનો જય! નહીં નહીં, હું આ રાજસિંહાસન પર નહીં બેસું, નહીં બેસું. આ રાજસિંહાસન પર તો આજથી બેસશે સોલંકી નરેશનો મુગટ. મહારાજા દુર્જનસિંહનો જય! મહારાજા દુર્જનસિંહનો જય! પ્રજાને ભરમાવી અમારી વિહવલ દશામાં અમને કેદ કરી
તું અમારી સત્તાનો માલિક બની ચૂક્યો છે. પણ યાદ રાખ, તારું આ જુઠ્ઠાનું જાજો સમય નહીં ટકે, સમજો? હું અહીં તમારી સલાહ સાંભળવા નથી આવ્યો, પણ રાજ્યનો ખજાનો ક્યાં છુપાવ્યો છે એ જાણવા માટે આવ્યો છું. મને ખબર નથી. ખબર નથી તો મને ખબર લેતા બરાબર આવડે છે, સમજો? ખજાનો ક્યાં છે? બોલ, ખજાનો ક્યાં છે? મને ખબર નથી. હું તા કહું છું, બોલ, ખજાનો ક્યાં છે? બોલ, ખજાનો ક્યાં છે? કહું છું, ખબર નથી. બોલ, ખજાનો ક્યાં છે? કહું છું, હાથ ફૂટી મારી મારીને ચામડી ઉખાડી દઈશ. તો બોલ, ખજાનો ક્યાં છે? તું કેમ નહીં તું કેવી રીતે કરીશ? તું ખજાનો ક્યાં છે નહીં જાણી શકે, કારણ કે ચાર દિવસ નો સમય આપું છું. ચાર દિવસ માં જો મને ખજાના ની ખબર નથી પડી તો કાકી આનું માથું વાળી લેવામાં આવશે, સમજે? અરે ઉભા રહો, મારે મારા મિત્ર ને એનું ઈ કરવું છે. તમારે એનું શું કામ છે? મારે એને મળીને એની જોડે એનું ઈ કરવું છે. એનું ઈ? હા, એનું ઈ એટલે એને શોધવો છે અને એને શોધીને એનું ઈ કરવું છે. કેવો દેખાય છે? ઈ કહું, એનું આ આટલું મોટું છે, એની આ આટલી મોટી છે, એનું આ આટલું મોટું છે અને એનું આ આના જેવું છે. પણ તમે કહો છો એવો માણસ જોયો નથી. આગળ જશો તો એક જોગી જેવો માણસ દેરી બાંધીને બેઠો છે. શું એનું મોં ચમકે છે? દેખાય છે એ, પણ કોઈ અદભુત આત્મા. હા, વર્ષો પહેલા અમારો પીઠનું દર્દ એને દૂર કર્યું છે. સાચું કહો છો? હા, જો ખોટું બોલતા હશો તો માતાજી નો કુકડો તમારા બેવ ના પેટ માં બોલશે, કુકડે કુક, કુકડે કુક, કુકડે કુક. હા, સાચું કહીએ છીએ. સાચું કહો છો? તો હમણાં જઈને એનું ઈ કરી નાખું છું, અને જો હાથે હાથ મારો મિત્ર મને મળી જાય તો મારું ભવભવ નું એનું ઈ દૂર થઈ જાય. હા, લો ત્યારે રામે રામ, રામે રામ, રામે રામ. સાધુ પુરુષ, તમે મારા ઈને જોયો? કોણ? મારો મિત્ર. ઈના વગર મારો ઈ આખો દિવસ ઈનું ઈ કરે છે. તારો મિત્ર તને એટલો બધું યાદ આવે છે? હા બાપજી, ઈના વગર આખો દિવસ ઈનું ઈ જ કર્યા કરે છે. તારો મિત્ર તને એટલો બધો વાલો છે? હા બાપુ, તમે મારા ઈને ઈ મેળવી દો, નહીં તો ઈના ખાતર તો મારા ઈનું ઈ કરી નાખવા તૈયાર છું. અને જો નહીં મળે તો મારો ઈનો ઈ એક દાડો નીકળી જાય. તને તારો મિત્ર જરૂર મળશે, પણ તારે એને ગોઠવું પડશે. પણ ક્યાં? એને ખાતર તો મારું ઈનું ઈ કરી નાખવા તૈયાર છું. તો તું એમ કર, અહીંયાથી થોડીક દૂર જા, ત્યાં તને તારો મિત્ર જરૂર મળશે. બાપજી, તમારો ઈનો ઈ જેટલો માનું એટલો ઈનો ઈ ઓછો છે. એ ભગા! હે? કોણ? હે? કોને મને ઈનો ઈ કીધો? તમે મારું ઈનું ઈ જાણો છો? હે? તમે મહાન ઈના ઈ છો ગુરુદેવ? ના ભગા, તે મને ન ઓળખ્યો? હું તારો ઈનો ઈ છું. તે જ પણ તમે મારા ઈના ઈ છો? હા, તારી સામે બેઠું તો ઓળખતો નથી. ક્યાંથી ઓળખું? તમારી આની ઈ થઈ ગઈ છે, આનું આ થઈ ગયું છે અને તમે હાવ ઈના ઈ થઈ ગયા છો. ભગા! હા ભગા, હું સાવ બદલાઈ ગયો છું. એક રહસ્ય મેં આજ દિવસ સુધી છુપાવી રાખ્યું છે. એ ભેદ મેં કોઈને કીધો નથી મિત્ર, એ આજે હું તારી પાસે ખોલું છું. ભગા, હું સ્ત્રી હતી, સ્ત્રી. હે? એટલે તમે ઈ હતા? હા, એટલે જ તો મારે મહેલમાંથી ભાગવું પડ્યું. અને ભટકતા રજળતા એક દિવસ બહુચર મારો મારી ઉપર ચમત્કાર. ભગા, એ ચમત્કાર વાળી જગ્યા તને દેખાડું. હાલ ભગા, તને દેખાડું. હાલ જો ભગા, જો ભગા, આ ઈ પાણી છે, આમાંથી મારી ઘોડી બહાર નીકળી તો ઘોડો થઈ ગઈ. પછી મેં એમાં ડૂબકી મારી, હું રાજકુમારીમાંથી રાજકુમાર થઈ ગયો. તમે ઈમાંથી ઈ થઈ ગયા અને તમારી ઘોડી ઈમાંથી ઈ થઈ ગયો.
બાપ રે, ઈનો ઈ ચમત્કાર! હું ઈમાં ડૂબકી નહીં મારું, નહીં તો હું ઈમાંથી ઈ થઈ જઈશ. હાલો હવે મહેલ માં પૂકી જઈએ અને હંધાઈ નું ઈનું ઈ કરી નાખીએ. હાલો, અરે ચમત્કાર હો! તો મારી બહુચરા મારો ચમત્કાર. એમ જો મોરા, હા તું જેને રાજમહેલ માં ખબર કાઢી, હું અહીંયા ઉભો છું. હા, તમે અહીં ઉભા રહીને ઈનું ઈ કરો, હું રાજમહેલ માં જઈને ઈનું ઈ કરીને પાછો આવું છું. હા પણ ઉભો રે. હા હું રાજકુમારી માંથી રાજકુમાર થઈ ગયો, એ મારી બહુચરા મારો ચમત્કાર માનશે કોણ? અરે હું છું ને રાજકુમાર, હું હવને ઈની ઈ કરી નાખીશ અને હવે મારી ઈની ઈ માનવી પડશે. હા હા, મારા મિત્ર, તું મને ન મળ્યો હોત તો હું આ રાજમહેલમાં આવવાની હિંમત જ ખોઈ બેઠો. તું મને મળ્યો એટલે અહીંયા સુધી લઈ આવ્યો હે ને? તો તમે અટાણે અહીં ઉભા રહો અને હું રાજમહેલમાં જઈને ઈનું ઈ કરીને પાછો આવું છું. હો કઈ સમાચાર મળ્યા? મને તો ચિંતા થાય છે. એક બાજુ કુમાર તેજપાલને કોઈ સમાચાર નથી, અને બીજી બાજુ આ દુર્જનસિંહ તમારી સાથે જબરજસ્તીથી લગ્ન કરવા તૈયાર થયો છે. મંજુ, મારી માતા પરથી મારી આસ્થા ઉઠી નથી ગઈ. એ મારી વારે ગમે ત્યારે આવી પહોંચશે. મહારાજા દુર્જનસિંહ નો હુકમ છે કે રાજકુમારી વારે કોઈ મળવું નહીં. એ ભાયા ભાયા, મેં તો ગુલાબ ગોટે વાળી વઠે આપણો દુર્જનસિંહ મહારાજ બેન ને, એને મને કહ્યું કે રાજકુમારી બાને ફૂલોના શણગાર સજો, એટલે હું તો અંદર જાઉં છું. લો, ત્યાં સુધી તમે પણ આ ફૂલ સૂંઘો ને. અરે રાજકુમારી બા, રાજકુમારી બા, ભગો તમને એનું ઈ કરે છે. અરે ભગા, તું આટલા દિવસે ના આ કપડામાં? એ તો અહીં આવવા માટે એનું ઈ કરવું પડે. રાજકુમારી બા, કુમાર તેજપાલના એના ઈ મળી ગયા. હા, હું ખોટું બોલતો હોઉં તો મારા પેટમાં માતાજીનો કુકડો બોલે. ઉચર માતાનો એવો ચમત્કાર થયો, એવો ચમત્કાર થયો કે કુંવર તેજપાલે પાણીમાં એનું ઈ કર્યું અને એનું ઈ થઈ ગયું, એટલે કે સ્ત્રીમાંથી પુરુષ થઈ ગયા. હા સાચું ના બોલતો હોઉં તો મારું એનું ઈ કરી નાખજે. પણ એના બીજા શું સમાચાર છે? દુર્જનસિંહ મહારાજ અને રાજમાતાને કેદ કર્યા છે અને જબરજસ્તીથી કુંવરીબા સાથે લગ્ન કરવા માંગે છે. એના બાપનું એનું ઈ ચાલે છે. હું અને કુંવર તેજપાલ દુર્જનસિંહ ને એને એના ઘાટે ઉતારીશું, પણ તમે લોકો અમારા ઉપર એનું ઈ રાખજો. હો કે એ હરક પદુડી આમ સમજી. હા ચાલો રાજકુમારી બા, તો હવે હું રજા લઉં છું, તમે લોકો અમારું એનું એ કરવા તૈયાર રહેજો. જય માતાજી. મારી માતા વારે આવી પહોંચીને આખરે તમારી શ્રદ્ધા ફળે. મને કોયલ કે શોના, મને કોયલ કે શોના, કોયલ કાળી હું બહુ રૂપાળી. હા કોયલ, બધી તૈયારી થઈ ગઈ? એ હા કાકા, તમે જે પ્રમાણે મંડપ સજાવવાનું કહ્યું તું ને, એ પ્રમાણે મેં શણગારી દીધો છે. લો આશો, આ તો આંકડાનું ફૂલ છે. મુવર સાહેબ, એ તો લગ્ન પ્રસંગે તમને ગભરામણ ના થાય ને એટલા માટે આપ્યું છે. હા દુર્જન, આવી નાની બાબતમાં માથાકૂટ કરમાં જે મુદ્દાના કામ બાકી છે. ઠીક છે બાપુજી. હા જાઓ, રાજકુમારીને શણગાર સજાવીને તૈયાર કરીને લાવ, સમજે? એ કુંવર સાહેબ, એને શણગારવા માટે દાસીઓ ક્યારની એ ગઈ છે. હા તૈયાર થઈ જાય છે. આયા ગટારામ, આયા મફતરામ, આયા ગટારામ, આયા મફતરામ. મહારાજા ધીરાજ દુર્જનસિંહ, સોનારી છડી રૂપાની મશાલ, મહારાજા દુર્જનસિંહ નો જય હો, મહારાજા દુર્જનસિંહ નો જય હો. મહારાજ કોણ છો? સરગાળો છું બાપા, ગામે ગામ ફરીને ભવાઈ રમું છું. આ નગર પાયાથી પસાર થતો હતો તો મને સમાચાર મળ્યા કે મહારાજા દુર્જનસિંહ ના લગ્ન છે. તો મહારાજ, આ ગરીબ સરગાળાનું હૈયું હાથ ન રહ્યું બાપુ, તમારા લગ્નમાં ભવાઈ રમવાની એમ દયા કરો પ્રભુ. પણ મારે કોઈ ભવાઈ જોવી નથી. હલો લઈ જાવ ને. એ રહેવા દો મહારાજ, જો તમારા લગ્ન પહેલા તમે ભવાઈ રમવા દેશો ને તો ભવ ભવ ની ભવાઈ બંધાશે. હા, અને સર્વ વિઘ્નો ટળશે. દુર્જન, આ ફૂલવાળી કોયલ સાચું કહે છે, ભલે રમતો ભવાઈ. ઠીક છે, હા લગ્ન પહેલા તમે ભવાઈ રજૂ કરી શકો. હા મારા તેજપાલ તો અત્યારે ભવાઈ ની તૈયારી કરતા હશે. મંજુ, આ બધો એ મારી હાજરા હજુર માતાનો ચમત્કાર છે.
મુખ ભંજનો ને સદાય બાળે વેશજી. આ ભાઈ એ સમરે સૌને સહાય કરે હે વો ગૌરી પુત્ર ગણેશજી. એ શંખલપુર જાણે વૈકુઠમણી એને માથે માતા બહુચર ધણી. એ ત્યાં થઈ ગઈ એક જબ કહાણી. એ સાંભળો આજે આ ભવાઈની જવાણી. સોલંકી રાજા ને સોલંકી રાણી. હે રાજા છે ઘરડો ને રાણી ની જવાની. હે રાજા ની મળે નહીં જગમાં જોડ પણ રાણી ને શેર માટી ની ખોટ. હે રાણી ને શેર માટી ની ખોટ. આ થૈયા 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 થઈ એ બહુ ચરવાળી રે ભવાની માતાળી રે. એ મારી કરજો સૌને સાર. ઓ મારી કરજો સૌને સાર. એ પછી બહુ ચરમાની ભક્તિ થઈ. ને ભક્તિ થઈને મા પ્રસન્ન થઈ. કમા વગત કમા. એ રાણી ને થયો પ્રસ પણ કુંવર ને બદલે કુંવરી થઈ. એ કુંવર ને બદલે કુંવરી થઈ. થઈ થારી દેવું દાસી પણ શાણી હતી એક દાસી. જયારે બીજો ન માર્ગ થયો ત્યારે રાણી ને કઈ એને ઢંઢેરો પીટાવ્યો. રાણી ને આનંદ મંગળ થાય ઘેર ઘેર ગોળ તારા વેચાય. આનંદ મંગળ થાય ઘેર ઘેર ગોળ તારા વેચાય. આ થૈયા 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 થૈયા. કુંવર ના વેશ માં કુંવરી ફરે એની ન કોઈને ખબર પડે. વાત હવે ના થવાની છે. એ વાત હવે ના થવાની છે. થૈયા 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 થઈ. ભાઈ પાટણ માં પરણાવી. એ ભાઈ પાટણ માં પરણાવી. તા થૈયા 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 થઈ. જાણી કે શું લેખ લખ્યા લલા. ઘડો ફૂટી જશે ને ઉઘાડી થશે વાત. ઘોડી લઈને જાય જમાઈ કોઈ અજાણી જ વાત. થૈયા 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 થઈ. ઘોડી ઉપર એ જાય કુંવરી ભાગી. એક નાનું સરખું તળાવ ભાળી એ તરસ એને જ લાગી. એ પ્રથમ એણે નિજ ઘોડીને એ જીરે મારી. એ પ્રથમ એણે નિજ ઘોડીને પાણીમાં નવરાવી.
અદ્ભુત ચમત્કાર થયો, હે મારી અદ્ભુત ચમત્કાર થયો, એ ઘોડી ઘોડો થઈને આવી, એ માનું સ્મરણ કરીને જ કુંવરી આશીષ ઉતરી માથે, એ કુંવરી કુંવર માં પલટાય. પ્રગટ થયા માં બહુ ચરબાળી, કહ્યું કુંવર ને આશીષ આપી, તળાવ થાશે આ માન સરોવર, જે તે મંદિર તું સ્થાપી, અહીં જે મંદિર મારું સ્થાપી, એ કુકડો મારું વાહન થાશે, હું કરીશ ભક્ત નિશાય, હું કરીશ ભક્ત નિશાય, એ માન સરોવર માં નાય, એને પુરુષાર્થન આવી જાય, એને પુરુષાર્થન આવી જાય, એ શંખલપુર માં સ્થાનક મારું મંદિર બહુચર માતા, એ મંદિર બહુચર માતા, એ સહુ દેવી માં દેવી એક જ પુરુષાર્થન ની દાતા, એ પુરુષાર્થન ની દાતા, થૈયા 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 થઈ. હે માં, તારા વાહન ને મોકલી તે મારો જીવ બચાવ્યો, હવે મને તારા મંદિર સુધી લઈ જા માં.
કુમાર કુમાર ભગા ભગા મારા ભાઈ બહેન ભગા સારું છે તું મને મળી ગયો ભાઈ મને મારી માતાજીની દેરીએ લઈ જા ભાઈ મને મારી માતાજીની દેરીએ લઈ જા આવો કુમાર આવતીકાલે આપણે લગ્ન છે હવે જો તું જાતે તૈયાર થઈને લગ્ન મંડપમાં નથી આવી તો મારા માણસો તને ધસડીને લગ્ન મંડપમાં લઈને આવશે સમજે કાલે તૈયાર થઈ જજે માતાજી માં હજુ મારી કેટલી પરીક્ષા લેવા માંગે છે તારી આ આઠમી સેવા કરી તો એ તને મારી દયા નથી આવતી માં જા દીકરી હું તારો રૂપ ધારણ કરીને અહીંયા રહીશ તું તેજ પાણી મળ માં માતાજી નું મંદિર આવી ગયું આવો પર કુમાર માં તમારે મારી કેટલી પરીક્ષા કરવી છે માં કેટલી કસોટી કરવી છે માં હવે તો મારી આંખો નું તેજે અણાઈ ગયું છે માં હું શું કરીશ માં હું શું કરીશ મારી આંખો પાછી આપો માં મને મારી આંખો પાછી આપો માં અમારે એની પાછી આપો તમારા સિવાય અમારું બીજું છે પણ કોણ માં તારી પાસે અમે અમારા દુખડા ના રડીએ તો કોણી આગળ જઈને રડીએ માં મારા મિત્રની આંખ પાછી આપ માં જો તો મારી આંખો કાઢી લો માં સોનાલ હવે છટકી ને ક્યાં જઈશ સોનલ હવે તને કોઈ નહીં બચાવી શકે સોનલ તમારા ઈ નહી અને મારા ઈ નહી તમને દુર્જન ના સંકચા માંથી છોડાવી જય જય બહુચર અગમ અગોચર તું હિ સચરાચર વિસ્તારી હે જય સુખકારી વિપદ વિદારી તું જ કૃપાની બલિહારી મરધા પર સ્વારી ત્રિશૂળ ધારી બહુચર બાલી પિરતાળી ઓમ નમો નમો ભગવતી ભવાની શંખલપુર સ્થાનક વાળી શંખલપુર સ્થાનક વાળી હે શંખલપુર સ્થાનક વાળી Yeah.
સોના સોના મારી આંખો પાછી મળી તેજપાલ ને આંખો નું તેજ પાછું મળ્યું હા તેજપાલ હજી થોડા દિવસ સુધી જીવી લે હું આવું છું દુર્જન હવે આને ખતમ કરવાનો માર્ગ કાઢવો જ પડશે હા પિતાજી કે નમાન પણ તેજપાલ જાદુ જાણે છે નહીતર બચી કેમ છે મને તો એના જાદુનું રહસ્ય કુકડામાં દેખાય છે અગર કુકડાને એમ કેમ પ્રકારે દૂર કરવામાં આવે તો જ આપણા માર્ગનો કાંટો દૂર થાય તો પછી રાહ કોની જુએ છે પહોંચી જા બોરુવનમાં વરખડીના ઝાડ પાસે ગોઠો પેતરો અને ઉઠાવ કુકડાને બોલશે તો ખબર પડશે ને વાંસ રહેશે તો વાંસળી વાગશે ને અને રાંધીને મારા ખંડમાં લઈ આવજો આજે તો ખૂબ ઉજવણી કરીશું ચાલો આટલું મોડું થઈ ગયું તો કુકડો કેમ બન્યો નહીં કુકડો જાય ક્યાં બગા તમે કુંવર સાહેબ તમે એની ચિંતા ના કરો આ તો માતાજી નો કુકડો છે જે એને લઈ ગયો હશે ને એના પેટમાં એની ઈ કરી નાખશે એટલે કે કુકડો બોલશે કુકડે કુકડે કુક અરે મરી જશે તો પણ કુકડો નહીં મળે બાપુજી કારણ કે તેજપાલ નો કુકડો અમારા પેટમાં છે અને આપણા પેટની વાત આપણા સિવાય કોઈ જાણતો નથી
તેજપાલ તેજપાલ પિતાજી આ તેજપાલ તો મારી આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો છે નથી રાત્રે સુખથી સુવા દેતો કે નથી દિવસે ડર વિના જીવા દેતો અને માથે બીજી મુસીબત પાર જેવી આવીને ઊભી છે બીજી મુસીબત હા દંડાસુર રાક્ષસની એને કાળો ફેર વર્તાયો છે મારી પાસે રોજ ફરિયાદો આવે છે આટલા માણસોને ભરખી ગયો આટલા માણસોના લોહી પીધા બેટા આ વાત મેં તમે જાણી જોઈને નથી કરી રાક્ષસની વાત અને ધીમે ધીમે એ રાક્ષસ આપણાને પણ ભક્ષ કરી દેશે દુર્જન આપણે ચારે કોરથી ભીષ્મ છીએ પિતાજી એ ભીષ્મા જો તેજપાલને ભેળાવવામાં આવે તો આપણા માથેથી દુઃખનો ડુંગર દૂર થઈ જાય દુર્જન કેવી રીતે જો તેજપાલને દંડાસુર તો આપણા બંને હાથમાં લાડવા આવી જાય પિતાજી જો દંડાસુર રાક્ષસ તેજપાલને મારી નાખશે તો આપણા રસ્તાનો પથ્થર અંબેશને માટે ખસી જશે અને જો તેજપાલ રાક્ષસે મારી નાખશે તો આપણા માથે લટકતી તલવાર હંમેશ માટે દૂર થઈ જશે પિતાજી દંડાસુર રાક્ષસ રોજે રોજ માનો ભક્ષ કરે છે તમે જ બચાવો જો નહીં બચાવો તો અમારા સૌનો સંવાદ થઈ જશે તમારી રાખ રહી તું નામ નિશાન મીટી જશે બચાવો કુંવર તેજપાલ બચાવો તમારા સિવાય અમારો બીજો કોઈ આધાર નથી એ રાક્ષસનો હું સામનો કરીશ ગભરા નહીં સોનલ માં બહુચર અમારી સાથે છે એ મારું રક્ષણ કરશે હું પણ તમારી સાથે આવીશ ના સોનલ રાક્ષસ સાથેનું યુદ્ધ એ તો જીવન મરણનું યુદ્ધ છે અને ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું અને તમારા સુખમાં કે દુઃખમાં તમારો સાથ ન છોડવાનું મારું પણ છે પણ સોનલ હું તમારી સાથે આવું કુંવર હું તમારી સાથે આવું પણ સોનલ વનવાસમાં જતી વેળાએ સીતાએ રામનો સાથ છોડ્યો હતો પણ ત્યાં ક્યાં સાક્ષાત મોત હતું સોનલ અહીંયા તો મોતનું સામે યુદ્ધ કરવાનું છે મોતનું સાથે સામે ચાલીને બાદ ફિરવા જતા ફરતા જોડે હું ન જાઉં તો મારા માતા પિતાના સંસ્કાર પર કલંકની કાલીમાં લાગે નહીં તેજપાલ નહીં મને સાથ નહીં લે જાઓ તો હું મારું માથા પટકી પટકીને મોતને વહાલું કરીશ સોનલ હું કેટલો ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળે બહુચર મા પાસે મારી એ જ પ્રાર્થના છે કે મને તારો સાથ બહુ બહુ મળે માતાજીના આશીર્વાદ લઈ અને રાક્ષસનો સંહાર કરવા સાથે જઈએ ચાલો બોલ શ્રી બહુચર માતનો બોલ શ્રી બહુચર માતનો શિકાર કોણ કોનો કરશે એ તો વિધાતાએ નિર્માણ કર્યું જ છે પણ હું બહુચર માના આશીર્વાદ લઈને આવ્યો છું અને આજ તો તારા પ્રાણ લઈને જ જઈશ તું મારો શિકાર કરીશ તું મને મારીશ અરે તારા જેવા 15-20 તો હું રોજ શિરામણ કરું અહીં તને કોઈ બચાવી નહીં શકે હા હું તને ખાઈ જઈશ બહેન સાગર તમને આજે તમારા આશીર્વાદથી આ દંડાસુર રાક્ષસનો સંહાર થયો માં આ તો મારું ભાવતું જણાવી રહ્યું
સુંદરી નો તું વાળ પણ વાંકો નહીં કરી શકે, તારો પણ બક્ષ કરી. સુંદરી તારો બક્ષ કરી અને તારો પણ, સમજો? તારા જેવા બાપી અમને શું બક્ષ કરવાના છે? અમારી તો માં બહુચર હાજર હજુ છે. ચોપ જય માં બહુચર. અરે મને મારા બાબા હજી સુધી જન્મ્યો નથી, સમજો? હા તમારા બંને નો હું બક્ષ કરી. તારી રૈયત ને હવે કોઈ પણ જાતના દુઃખ નહીં પડે. જા, તને મારા આશીર્વાદ છે. ભલે માં, તમારા પર કાયમ મીઠી નજર રાખજો. માં આજ સુધી હું તારા અન્યાય ચૂપચાપ સહન કરતો રહ્યો, પણ હવે તારા પાપ ભરાઈ ગયા છે. બોલ, મારા મા બાપ ને ક્યાં કેદ કર્યા છે? તારા મા બાપ તો કોઈ ઝૂંપડામાં હશે. જા, ત્યાં જઈને શોધ કર. શોધ તો મારે અહીં કરવાની છે. બોલ દુર્જનસિંહ, તે તારી સ્વાર્થની ખાતર મારા માતા પિતાને કેદ કર્યા છે, તેનો વધ કરાયો છે. જવાબ દે, જવાબ દે, નહીં તો હું તારું લોહી પી જઈશ. ચોક્કસ ઢોંગી ધતુરા, આ ભોળા લોકોની આંખમાં ધૂળ નાખીને મારા પર આરોપ મૂકે છે. છે કોણ? હું છું કુંવર તેજપાલ. કુંવર તેજપાલ તો એક સ્ત્રી હતી. એ સ્ત્રી પર માતાજી નો ચમત્કાર થયો અને આજે તારી સામે ઉભો છે કુંવર તેજપાલ. આ રાજગાદી પર બેસવાનો તને કોઈ હક નથી. જે પ્રજાના દુઃખ દૂર ન કરી શકે એને પ્રજા પર સત્તા કરવાનો કોઈ હક નથી, કોઈ અધિકાર નથી. તું એમ માને છે કે એ હાથ તને આપી દઈશ? નહીં. નગર ચલો, આ એક ઢોંગી ધતુરો છે, પોતાની જાદુની ચાર થી તમારા બધાની આંખોમાં ધૂળ નાખી રહ્યો છે, ચમત્કાર થી તમને બધાને ફોડવી રહ્યો છે. આ ચૂઠ્ઠો છે, આની વાત પર વિશ્વાસ નહીં કરતા. ના ના નગરજનો, દુર્જનસિંહ ના વાત ન માનતા હું કહું છું, કુંવર તેજપાલ મારા પતિ છે, આ ગાદીના સાચા હકદાર છે. હકદાર બનવા પહેલા તારે સાચની પરીક્ષા આપવી પડશે. અહીં હાજર રહેલા નગરજનો ને તારે કુંડલીમાં ચોખા રાંધીને ખવડાવવા પડશે, અને જો તું એમ નહીં કરી શકે તો અહીં આ જગ્યાએ વધસ્તંભ પર તને લટકાવવામાં આવશે. સમજો? સૈનિકો, વધસ્તંભ ની તૈયારી કરો. તમે હાજરા હજુર છે, પણ આ જગતના માણસો એની પરીક્ષા વારંવાર લે છે. હા માં, ભક્તોની વારે તમે દોડતા આવો છો, પણ એની અમારે વારંવાર ખાતરી આપ્યા કરવી? ના માં, ના, આ અમારી છેલ્લી વારની આત્મ પરીક્ષા છે. માં માં અમારી લાજ રાખજો. માં અમારી લાજ રાખજો. શરમાનો
ઉકળો સંકટ સૌના ભાગે જીવ તો નહીં જઈ શકે રાજગાદીનો ભાર હું રાજકુંવર તેજપાલ ને સોંપું દરેક માનવીને સર્વ સુખ સંપન્ન થતા પ્રભુ ભક્તિ ભૂલે છે અરે દુઃખમાં આપેલા ઈશ્વરને વચન સુખમાં ભૂલે છે માતાજી હું આપનો પરમ ભક્ત છું આ હુકમ કરો તો મારું મસ્તક આપના ચરણોમાં ધરી દઉં નહીં તેજપાલ ઈશ્વર ભૂખ્યો છે ભક્તિનો ભોગનો નહીં હું તને આજ્ઞા કરું છું કે આ રાજમુકટ તું પહેરે